હું પ્રમુખશ્રી અને ગોપાલભાઈ ગોસ્વામી સાહેબ, વિકાસબેન, મીતાબેન, ડોક્ટર સૌમિત્ર શાહ, બોડાવાલા સાહેબ બધાને વિનંતી કરું છું કે આપ મંચ ઉપર પધારો અને આ દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. ચેમ્બરના પ્રમુખશ્રીને સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી વિકસાવવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરના એડજેસન્ટ આ સેમિનાર હોલમાં આજના શિયાળાની હુંફાળી સવારે આપ સૌનું સ્વાગત કરતા હું આનંદ અને હર્ષ અનુભવું છું. ચેમ્બરના માનદ મંત્રી માનની શ્રી નિખિલભાઈ મદ્રાસી, ભાઈ શ્રી ગ્રુપ ચેરમેન શ્રી નીરુભાઈ માંડલેવાલા, મેડમ શ્રી ખૂબ જ જાગૃતતાથી રાષ્ટ્રની ચિંતા કરતા અને માં સરસ્વતીએ જેમની ઉપર કૃપા વરસાવી છે એવા શબ્દોનો ભાષાનો ઉપયોગ કરીને લોકોમાં રાષ્ટ્રીયતાની જાગૃતિ ફેલાવવાનું કામ કરતા આદરણીય શ્રી ગોપાલભાઈ ગોસ્વામી, ચેમ્બરની સાથે રહીને આરોગ્ય ક્ષેત્રે નાનામાં નાના માણસ સુધી કેવું કામ થઈ શકે એને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એવું કામ કરતા ગોપાલભાઈ ઉપર આવો, પ્લીઝ આવો આવો એવા આટલી ઉંમરે પણ સતત સક્રિય રહીને ખૂબ જ મહેનત કરતા અને એમને માર્ગદર્શન આપતા આદરણીય ડોક્ટર વિકાસબેન દેસાઈ, શ્રુતિ હોસ્પિટલના ડોક્ટર સાહેબ, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો, આમંત્રિત મહાનુભાવો, સન્નારીઓ, વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રોનું હું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું.
એવું કહેવાય છે કે ઇસ ધરતી પે દો હી ભગવાન હૈ, એક માં ઓર દૂસરા ડોક્ટર તબીબ, કે મોતમાં જતા મોતના મુખમાં જતા માણસને કોઈ બચાવવા પોતાનું જીવન પણ લગાવી દેતા હોય તેવા એ બે વ્યક્તિ છે. અને એમાંના એક ડોક્ટર દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. ત્યારે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે ગઈકાલે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટનને સાકાર કરવામાં એક લેડી જે ડોક્ટર હોય, એક લેડી જે સામાજિક કાર્યકર્તા હોય, એક લેડી જે રાજકીય આગેવાન પણ હોય અને એક લેડી એક ચેમ્બરની સૈનિકની જેમ કામ કરી આ આખું એક્ઝિબિશન એના બુકિંગ એની ટીમને તૈયાર કરી અને એક્ઝિબિશન સાકાર કરે, સાથે સાથે એક્ઝિબિશન દરમિયાન લોકોની સુખાકારીને તંદુરસ્તી વધે એ માટે આખો દિવસના સેમિનાર વિવિધ વિષયો પર કરે એવી વ્યક્તિનું નામ અમે જેને ફ્લાઇંગ ક્વીન કહીએ છીએ એવી ડોક્ટર પારુલ રંગામા. સતત દોડતી રહેતી આ મહિલા અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કરે છે. એ માત્ર પારુલબેન નથી પણ સમગ્ર સુરત શહેરની જનતાનો એક અવાજ છે, ધબકાર છે કે જે લોકોને તંદુરસ્ત રાખવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જો ભારતના આરોગ્ય ક્ષેત્રનો ઇતિહાસ જોવામાં આવે તો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તુરબા જ્યારે બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા ત્યારે ઇતિહાસમાં એવું લખાયું છે કે એક પેનિસિલિનનું ઇન્જેક્શન ભારતમાં ઉપલબ્ધ ન હોવાના કારણે આપણે કસ્તુરબાને ગુમાવવા પડ્યા. કેવી દુઃખદ ઘટના એ વખતે હશે કે રાષ્ટ્રપિતાના ધર્મપત્ની એટલે આપણી માતાને આપણે એક સામાન્ય દવાના કારણે બચાવી ન શક્યા. પણ એ વાસ્તવિકતા હતી ભારતની આઝાદી પહેલા અને આઝાદી પછીથી ભારતની જે સ્થિતિ હતી એનો એ ચિતાર આપે છે. મેલેરિયા આજે એક સામાન્ય રોગ છે પણ આઝાદી પૂર્વે એક અંદાજ મુજબ ભારતમાં 10 લાખ લોકો મેલેરિયાથી મૃત્યુ એક સમયે પામતા હતા. ભારતમાં અનેક એ સમયે પોલિયોના આંકડાઓ પણ વધુ હતા, પરંતુ 1995 થી પોલિયો અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું અને સમગ્ર વિશ્વમાં આ પોલિયો નાબૂદી અંગેના પ્રયાસો દરેક દેશે કર્યા અને એમાં ભારત પણ ખૂબ અગ્રેસર રીતે જોડાયું. જે 17 વર્ષની સખત મહેનત બાદ 2011 થી ભારતમાં પોલિયો નાબૂદ થયો છે એવું જાહેર કરવામાં આવ્યું અને છેલ્લે 2011માં ગુજરાતમાં એક છેલ્લો કેસ નોંધાયો અને મેલેરિયા અને પોલિયો જેવા રોગ બતાવે છે કે ભારતની સરકારે અને ડોક્ટરોએ અને સામાજિક સેવા સંસ્થાએ ખાસ કરીને રોટરી ઇન્ટરનેશનલ રોટરી ક્લબે પણ પોતાના એજન્ડામાં દરેક રાષ્ટ્રની અંદર જ્યાં જ્યાં એમની પ્રવૃત્તિ છે ત્યાં પોલિયો નાબૂદી માટે વેક્સિનેશનની દર અઠવાડિયે ડોક્ટરો સહિતની ટીમ સાથે અનેક કાર્યક્રમો કર્યા અને લોકોને જાગૃતિની સાથે સાથે એમાં સક્રિય કરી અને પોલિયો પોતાના ઘરમાં ન પ્રવેશે એ માટે સક્રિય થયા. એ માટે ભારતની પ્રજા, અનેક સંસ્થાઓ, ડોક્ટરો અને સરકાર તમામને આપણે જોરદાર તાળીઓથી અભિનંદિત કરવા જોઈએ. પોલિયો નથી એનો અહેસાસ આપણને થતો નથી માય ડિયર ફ્રેન્ડ્સ, પણ પોલિયો હોય ને એક વ્યક્તિને ઘરમાં જો અપંગતા આવે કે આપણને પોતાને અપંગતા આવે તો આખી જિંદગી આપણે કેવી રીતે પસાર કરીએ એનો અહેસાસ આપણને થાય. એટલે આવી સરકારની અને પ્રજાની સક્રિયતાના કારણે આપણે રોગોને દૂર રાખી શકીએ એમાંનો જ એક અંશ અને ભાગ આ આ આ આ એક્ઝિબિશન દરમિયાન આ કાર્યક્રમ કરવા માટેનો આશય એ છે. આપણા પરણબેન અને આખી અમારી હેલ્થ એન્ડ વેલનેસની ટીમ અને અમારા સૌ હોદ્દેદારો એ બાબતમાં જાગૃત છે કે એ બાબતમાં આપણે અગાઉથી ચિંતિત હોવા જોઈએ. જ્યારે સમગ્ર વિશ્વ COVID-19ની મહામારીથી ગભરાયેલું હતું, ઇટાલી અને અમેરિકામાં રોજના લાખો લોકો મૃત્યુ પામી રહ્યા હતા, ત્યારે WHO દ્વારા સંભવિત એસ્ટિમેટેડ અંદાજે ભારતની વસ્તીના પ્રમાણમાં 10-15 કરોડ લોકોના મૃત્યુ થઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલી.
તે સંભાવનાના અનુસંધાનમાં તે સમયે ભારતમાં સમયસર વેક્સિનેશન તાત્કાલિક ધોરણે બનાવવી એ કોઈ સામાન્ય બાબત નથી, ખૂબ જ અઘરી અને મુશ્કેલ બાબત. છતાં આપણે ડોક્ટરો અને એની સાથે આપણી ફાર્માની ટીમ આપણી ક્ષમતા કેટલી છે એ સમયે દેખાયું અને આપણે તાત્કાલિક ધોરણે ભારતમાં વેક્સિન બનાવી શક્યા, એ માટે પણ એ વૈજ્ઞાનિકોને આપણે અભિનંદન આપવા જોઈએ. અને એ સમયસરની વેક્સિનેશન, આટલા બધા લોકોને વેક્સિનેશન આપવાની પ્રક્રિયા, લોકડાઉન અને પૃથ્વી પરના ભગવાન એવા ડોક્ટરોએ અવિરત સેવા કરી લોકોને કોવિડ-19 જેવી મહામારીથી બચાવ્યા હતા એના આપણે સૌ સાક્ષી છીએ અને સમગ્ર વિશ્વના દરેક દેશોએ એની ગંભીરતાથી નોંધ પણ લીધી છે. લેખકો એ સમયે લખતા હતા કે આટલી સંખ્યામાં વેક્સિનેશન આપવામાં આવે તો ભારતના 140 કરોડ લોકોને વેક્સિનેશન આપતા ઓછામાં ઓછા 30 વર્ષ લાગે એવું મારા વાંચવામાં આર્ટિકલમાં આવેલું. આટલો લાંબો સમય લાગે એ દરમિયાન તો કેટલા લોકો મૃત્યુ પામે, પણ ધન્ય છે આ આ આ ધરતીના છોરુને કે જેમણે વૈજ્ઞાનિકોએ ડોક્ટરોએ અને ફાર્માસિસ્ટોએ સાથે મળી અને સરકારની સાથે રહી અને વેક્સિનેશન સમયસર પૂરું કર્યું. આ સમયે ડોક્ટરો 24-48 કલાકથી માંડીને 36-72 કલાક સુધી સતત કામ કરતા હતા, જેના પરિણામે ભારત સરકારના આંકડાઓ મુજબ વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં માત્ર 5 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સફળતા માત્ર હેલ્થ કેર સેક્ટરના કારણે શક્ય બન્યું હતું. આ કપરા સમયે અનેક ડોક્ટરોએ લોકસેવામાં પોતાના જીવનની પણ કુરબાની આપી છે, એમાં સુરત પણ સાક્ષી છે. સુરતમાં પણ યુવાન ડોક્ટરોના મૃત્યુ થયા ત્યારે આખું સુરત હચમચી ગયું હતું, કારણ કે દર્દીની સેવા કરતા કરતા ડોક્ટર પોતાના જાનની પરવા કર્યા વગર જ્યારે દર્દીને બચાવવાનો પ્રયાસ કરે ત્યારે આપણને એમાં ભગવાન નહીં તો બીજું શું દેખાય. અને આ ભગવાનનું સ્વરૂપ ડોક્ટરમાં છે એટલે જ આપણે એને માન આપીએ છીએ, પૂજીએ છીએ અને સમજીએ છીએ અને એમની સલાહ સ્વીકારીએ છીએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે માંદા પડ્યા પછી સારવાર થાય તેનાથી મહત્વનું વધુ એ છે કે માંદા નહીં જ પડીએ, બીમાર જ નહીં પડીએ, અને તે માટે જરૂરી છે કે ડિટેક્શન થાય. કોઈ પણ રોગનું તપાસ થયા પછી જો ખ્યાલ આવી જાય કે આ રોગ છે તો તેની સારવાર ઝડપથી ચાલુ થાય, અને આ કાર્યક્રમમાં ડોક્ટરો જે વિવિધ માહિતી આપવાના છે આજે તેનો મુખ્ય હેતુ ડિટેક્શન કરી અને પ્રિવેન્શન કરવાનો છે. ત્યારે આ સંદર્ભે માહિતી આપવા માટે આજના પબ્લિક અવેરનેસ પ્રોગ્રામમાં ઉપસ્થિત શહેરના તમામ ડોક્ટરોનું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરું છું. આપણી વચ્ચે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ માનની શ્રી વિજયભાઈ મેવાવાલા પણ ઉપસ્થિત છે, આપણે તેમનો સ્વાગત કરીએ છીએ. બધા જ એક્ઝિબિશનના ચેરમેન, આખા વર્ષ દરમિયાન જેટલા જ એક્ઝિબિશન થાય એ તમામ એક્ઝિબિશનનો ભાર ઉપાડીને તેમને સફળ કરવા માટે ટીમ સાથે રાત દિવસ કામ કરતા એવા બિજલભાઈ જરીવાલાને પણ આપણે વધાવીને આવકારીએ. મિત્રો, રોટરી ક્લબ દ્વારા પણ આવા કેન્સર જેવી બીમારીને ખાસ કરીને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર ને અનેક પ્રકારના કેન્સર જે થાય છે એ ન થાય અને થતા દરમિયાન રોકી શકાય એ માટે 2-3 કરોડ રૂપિયાની એક બસ બનાવીને મોબાઈલ યુનિટ પણ શરૂ કરવામાં આવ્યા છે. આવી અનેક સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિ થાય છે ત્યારે જે વિસ્તારમાં લોકો અશિક્ષિત છે અને જાગૃત નથી એ લોકોને જાગૃત કરીને આ ટેસ્ટનો લાભ લઈ અને વહેલી તકે જો ડિટેક્શન થાય અને ચેક કરવામાં આવે અને ખ્યાલ આવે તો એ સારી રીતે એને અટકાવી શકાય. હું નિપેશભાઈને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરું. એવા જ ડોક્ટર આપણા આયુર્વેદિક ડોક્ટર છે નિપેશભાઈ, એમને આપણે જોરદાર તાળીઓથી આવકારીએ અને સ્વાગત કરીએ. દમણ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર બિજલભાઈ કાપડિયાને વિનંતી કરું કે સ્ટેજ પર આપનું સ્થાન લેશો. સર, અંતે પહેલું સુખ તે જાતે નર્યા, ગમે તેટલા પૈસા હશે, ગમે તેટલા શોખ હશે, ગમે તેટલી જાહોજલાલી હશે, પણ જો તંદુરસ્ત નહીં હોઈએ તો એ માણવાનો અવસર આપણને મળવાનો નથી. સિનેમા જોવા જઈએ
પણ સિનેમા જોતા જોતા આપણા શરીરમાં કોઈને કોઈ પેઇન હોય, દુઃખ હોય, તો એ સિનેમા પણ આપણે માની શકશું નહીં, કે આપણા કોઈનો પ્રસંગ હોય તો એ પણ માની શકશું નહીં. અને એટલા માટે આપણને ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ એ આપણું શરીર છે. શરીર, મન અને આત્માનો ત્રિભગ સમન્વય કરીને એને તંદુરસ્ત રાખીને આપણે જો તંદુરસ્ત બનીશું તો ખાસ કરીને યુવાન યુવતીઓ જે અત્યારે બેઠા છે તેને મારે કહેવું છે કે આગળના સમયમાં 2047ના વિકસિત ભારતની પરિકલ્પના જે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ભારત માટે કરી છે અને સમગ્ર વિશ્વમાં વિકસિત ભારત મૂકવાનો જે સંકલ્પ છે તેમાં ગુજરાતને પણ વિકસિત ભારત બનાવવાની પરિકલ્પના થઈ ચૂકી છે. અને એ સંદર્ભમાં સુરત પણ 2047 પહેલા સૌથી પહેલા આર્થિક રીતે પ્રગતિ કરતું ભારતનું ગ્રોથ એન્જિન સુરત છે. આખા વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી સુરત છે. આખા વિશ્વમાં ખાસ કરીને ભારતમાં 60% MMFનું પ્રોડક્શન કરતું સુરત શહેર છે. દરરોજ 5 કરોડ મીટર કાપડ બનાવતું સુરત શહેર છે. ભારતમાં હાઈએસ્ટ સોલાર પેનલનું પ્રોડક્શન કરતું સુરત શહેર છે. આવી ભૌતિક સંપત્તિમાં જ્યારે સુરત અગ્રેસર હોય ત્યારે આ આરોગ્યની સંપત્તિમાં કેમ પાછળ રહે? અને વિકસિત ભારતને સાકાર કરવામાં, વિકસિત સુરત બનાવવામાં તમારા સૌનું યોગદાન અતિ મહત્વનું છે. ત્યારે આપણે સૌ તંદુરસ્ત રહીએ, આરોગ્યપ્રદ રહીએ અને સારો ખોરાક, શ્રેષ્ઠ પૌષ્ટિક ખોરાક, જંક ફૂડનો ત્યાગ કરીને, ભેળસેળવાળી ચીજવસ્તુઓનો ત્યાગ કરીને, બહાર ખાવા કરતાં ઘરમાં આપણી માતાના હાથનો ખોરાક ખાઈને, આપણે શુદ્ધ અને સાત્વિક સાથે પ્રેમ ઉમેરેલો પ્રસાદ ખાઈને તંદુરસ્ત થઈએ અને વિકસિત ભારત બનાવવામાં સુરતને પણ વિકસિત બનાવીને અમૂલ્ય યોગદાન આપી અને ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી આગામી સમયમાં 84 દેશમાં જ્યારે આપણા ઝંડા લહેરાવવાના છે વેપાર માટે, એ ચેમ્બરના 84માં સ્થાપના વર્ષમાં 84 દેશમાં પહોંચવા માટે આપણે સૌએ દોડવું પડશે, રાત દિવસ કામ કરવું પડશે, મગજ લગાવવું પડશે. અને એટલે ખોરાક અને આરોગ્યની બાબતમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં, તેમને મારું આહ્વાન છે કે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ આપ યોગદાન આપી અને આ દિશામાં કેમ વધુ તંદુરસ્ત થઈ શકાય અને કેમ વધુ આપણો ખોરાક સારો રાખી શકાય, એનું પ્રિઝર્વેશન કેમ સારું થાય, વેસ્ટેજ કેમ ઓછું થાય અને જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાક પહોંચાડી અને આપણે સૌ તંદુરસ્ત થઈ અને SGCCIની આગેવાનીમાં સમગ્ર સુરત શહેરને વિકસિત સુરત બનાવી અને નરેન્દ્રભાઈને વિકસિત ભારત બનાવવામાં એક અમૂલ્ય ભેટ આપીએ એવી આશા સાથે આપ સૌનું સ્વાગત કરી ફરી ફરી આપ સૌનો આભાર વ્યક્ત કરી વિનમું છું. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આભાર પ્રમુખશ્રી. આ તકે રેડિયોલોજીસ્ટ એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર નવીનભાઈ પટેલની હાજરી નોંધ લે છે. નવીનભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. અમારા આમંત્રણને માન આપીને પધારેલા ગૌરવશાળી મિત્ર ગોસ્વામી સાહેબને વિનંતી કરું છું કે પ્રાસંગિક ઉદ્બોધન માટે ઉપસ્થિત થાય. ગોસ્વામી સાહેબ પધારો. નમસ્તે સુરત. આજ રવિવારની સવારમાં કમળ લોચા એ બધું મૂકીને બધા અહીંયા આવ્યા છે એટલે બધા હેલ્થ કોન્શિયસ થયા છે એવું મને પ્રતીતિ થાય છે. અને હું કોઈ મેડિકલ ફિલ્ડમાંથી નથી, મારો કોઈ મેડિકલ બેકગ્રાઉન્ડ નથી, છતાંય મને બોલાવવામાં આવ્યા એના બદલ, આટલું બધું રિસ્ક લેવા બદલ હું આપનો આભાર માનું છું. મને અહીંયા મેં અત્યારે એક્ઝિબિશનની નીચે જોઈ, એક ખૂબ સરસ એક કાર્ય થઈ ગયો છે કે આપણે ત્યાં મેડિકલ ફેસિલિટી સુરતમાં જે રીતે ઇવોલ્વ થઈ રહી છે. વગાસિયા સાહેબે કીધું કે સુરત છે ને એ અગ્રણી છે બધી ઘણી બધી જગ્યાઓમાં. એ કદાચ એક વસ્તુ ઉમેરવાનું ભૂલી ગયા છે કે લગભગ 2000ના વર્ષમાં સુરતની વસ્તી 15-18 લાખની હતી, જે આજે 75-80 થઈ ગઈ છે. ત્યાં બી પ્રોડક્શનમાં બી આપણે ખૂબ આગળ છીએ બધી જગ્યાએ. સો ધ ડેન્સિટી જે છે ને આપણે એ ઓક્સિજન
कंज्यूम करवानी ने कार्बन डाइऑक्साइड एक्सेल करवानी ये भी खूब वधी छे। सो हमारे એટલે અમે જે બધા છીએ અમારી એક એવી આપણી ઉપર એક ઓનસ એક જવાબદારી છે કે એના માટે ભી આપણે કંઈ કરવું જોઈએ। આપણી પાસે સારી હોસ્પિટલ્સ હોય ખૂબ સારું મેડિકલ ટેકનિક્સ હોય એ ખૂબ જ આનંદનો વિષય છે બટ કેન વી થિંક કે અધર વે અરાઉન્ડ કે છેલ્લે કહી ગયા કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન કોઝ તો હાઉ ટુ પ્રિવેન્ટ અહીંયા ઘણા બધા ડોક્ટર્સ હશે યંગ મેડિકલ સ્ટુડન્ટ હશે મને એમ લાગે છે અને બધા ડોક્ટર્સ છે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ એન્ડ એક હું આપને પરમિશન લઈને કહું છું કે કેન વી પ્રોડ્યુસ સમ ગુડ હ્યુમન બિંગ્સ ત્યાંથી શરૂઆત થશે કદાચ। આજે અમે જોઈએ છીએ કે નાના ભૂલકાઓ એ ડાયાબિટીસ સાથે જન્મે છે ફોલ્ટી હાર્ટ સાથે જન્મે છે ઘણી બધી એ લોકોમાં વિકૃતિઓ અંદર છે વોટ ઇઝ ધ કોઝ આપણે એમાં કેમ નથી જતા કેન વી ડુ વન થિંગ કે જે આપણે આયુર્વેદમાં અહીંયા સર એક ડોક્ટર છે આયુર્વેદના ઈ કેન બેટર એક્સપ્લેન ઇટ કે આયુર્વેદમાં જે જીવન પદ્ધતિનો વિષય છે આયુર્વેદ ઇઝ નોટ અ મેડિકલ સાયન્સ ઇટ ઇઝ અ લાઇફસ્ટાઈલ ઇટ ટોક્સ અબાઉટ લાઇફસ્ટાઈલ કેવી રીતે આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ ને વોટ ઇઝ સ્વસ્થ જીવન તો આપણે બધી રીતે મનથી શરીરથી સામાજિક જવાબદારીઓથી એ સ્વસ્થ રહીએ એમાં બધે આપણે ફિટ હોય તો દેટ ઇઝ કોલ્ડ સ્વાસ્થ્ય તો એના માટે આયુર્વેદમાં ઘણી બધી પદ્ધતિઓ છે કે લગ્ન પહેલાં અચ્છા સોરી તમારે કન્સીવ કરવા પહેલાં લગ્ન પછી બીજ સંવર્ધનનો એક એમાં એક ઉલ્લેખ છે જ્યારે જે બોય હોય એને એક પ્રોસેસમાં પસાર થવું પડે સિક્સ મંથ સુધી એને એક વિશેષ ડાયટ લેવી પડે એની પત્ની જે છે જે માં બનનારી છે એને બી એક પ્રોસેસમાંથી પસાર થવું પડે એ પ્રોસેસ એટલે મેન્ટલ સ્ટેટ એન્ડ ફિઝિકલ સ્ટેટ અલોંગ વિથ ફૂડ વોટ યુ ટેક એ બધી માટે એક પ્રિસ્ક્રિપ્શન છે એમાં આફ્ટર દેટ જે બાળક જન્મ થાય અથવા બાળક એટલે હું અહીંયા ઉભયલિંગમાં વાત કરું છું નોટ નેસેસરીલી બોય એટલે બેઉને આપણે સંસ્કૃતમાં અમને શાસ્ત્રોમાં બાળક તરીકે ઉભયલિંગી પ્રયોગ થાય છે એટલે જે ચાઇલ્ડ બોર્ન થાય એ સ્વસ્થ થશે એની અંદર વિકૃતિઓ નહીં આવશે એને 25 વર્ષની ઉંમરે ડાયાબિટીસ નહીં થશે મારા ઘરમાં અત્યારે એક દાખલો આવ્યો મારી ભાણી છે એના માટે એક મૂર્તિઓ એનો પ્રપોઝલ આવી વેન દે કન્વર્ટ એ લોકો વાત કરી તો એમાં ખ્યાલ આવ્યો કે એ પ્રી ડાયાબિટીક છે સો શું કહી શકાય 27 વર્ષનો છોકરો એ પ્રી ડાયાબિટીક છે અને એ અલાર્મિંગ વસ્તુ એ નથી અલાર્મિંગ એ છે કે વી હેવ એક્સેપ્ટેડ ઇટ અમે જનરલાઇઝ કરી લીધું કે અત્યારે તો બધાને છે મારા ઘરમાં કેટલા બધા લોકોએ એમ કીધું કે આ તો બહુ કોમન છે એટલે જે નેક્સ્ટ જનરેશન થશે એ કેવી થશે જર્મનીનો એક શોધ છે સર એ લોકો એમ કહે છે કે પહેલાના જમાનામાં જે નેચરલ પ્રોસેસ હતી એ બીજ સંવર્ધન માટે બેટર હતી કે જે લોકો જે ભ્રૂણ એટલે જે બાળક એ જેનેટિકલી વીક હશે એ ઇલિમિનેટ થઈ જાય તો સર્વાઈવલ જે થશે એ ઓનલી એક સ્વસ્થ શિશુ છે એનો થશે એ થોડુંક બ્રુટલ છે આજના જમાનામાં બટ આજે આપણે જે કન્ડિશન જોઈએ છે જે કન્ડિશન સાથે બાળક પેદા થાય ને આખી જિંદગી એને જે ઝેલવાનું આવે એ તો ઠીક છે પણ એના પછીનો જે બાળક જન્મ થશે એની પરિસ્થિતિ કેવી થશે સો વી શુડ ટોક અબાઉટ દેટ અમે એના માટે પ્રિવેન્શન માટે શું કરી શકાય નેક્સ્ટ ટાઈમ આઈ હોપ ડૉક્ટર સાહેબ આપણે સરસ આયોજન કર્યું છે પારુલબેન તો એની સાથે આ બધું જે આપણે વાત કરીએ છીએ અત્યારે કાપકૂપની એની સાથે સાથે એક એવો બી આપણી પાસે બે ચાર જગ્યાએ એવા લોકો હોય એવા કન્સલ્ટન્ટ આપણે તમાંથી બનો અમુક લોકો જરૂરિયાતથી બધા સર્જન જ થાય બધા જે એલોપેથિક પિલ્સ છે એ જ પ્રિસ્ક્રાઇબ કરો એક હેલ્ધી જીવન પદ્ધતિ કેવી રીતે થાય આગળના છોકરાઓને એટલે જે યંગ લોકો છે એને જ્યારે આપણે પ્રિસ્ક્રિપ્શન આપીએ એઝ અ મેડિકલ ડોક્ટર ત્યારે કેન વી સજેસ્ટ કે તમારે આ લાઇફસ્ટાઈલમાં સુધારો કરવાની જરૂર છે બેલેન્સ બિટવીન વર્ક એન્ડ લાઇફસ્ટાઈલ ઘર સમાજ પોતાને કેટલું સમય આપવું એમાં એના માટે કન્સલ્ટન્ટ ઊભા થઈ શકે આમાંથી કેટલા બધા લોકો બની શકે એન્ડ આઈ પ્રોમિસ યુ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી લ્યુક્રેટિવ બિઝનેસ ઇન ફ્યુચર કારણ કે દવાઓ તો બની ગઈ છે બટ ધીસ વિલ બી ધ ઓલ્ટરનેટિવ થેરેપી વોટ આઈ ફીલ
ને મને હું મારા પોતાની જાત ઉપર પ્રયોગ કરીને આપને આ કહું છું. બહુ સમય નહીં લઈશ, વિદ્વાનો અહીંયા છે ને કંઈક ઉપર નીચે બોલાવ્યું હશે તો મેડિકલ કન્ડિશનમાં નહીં હશે, એક્સક્યુઝ માય સેલ્ફ ને મને ક્ષમા કરજો. થેન્ક યુ વેરી મચ. બેસો બેસો ભાઈ, પહેલી રૂમ આવ્યો માંગલે. ગ્રુપ ચેરમેન નીરવ માંગલેવાલા પ્રાસંગિક ઉદબોધન કરશે. આ તકે જેમના સહકાર વગર આ કાર્ય શક્ય નહોતું એવા સુરત નર્સિંગ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ, ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલભાઈ કડીવાલાની હાજરીની નોંધ લઈએ છીએ અને તેમને સન્માનિત કરવા માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરું છું. ઇકબાલભાઈ ઉપર આવો અને પ્રમુખશ્રીના હસ્તે આપ પુષ્પગુચ્છ ગ્રહણ કરો. પુષ્પગુચ્છ જગદીશભાઈ આવી જાઓ. ઇકબાલભાઈની મહેનતને કારણે આ આખા દિવસનો કાર્યક્રમ શક્ય બન્યો છે. ઇકબાલભાઈ ચાલતી ગરીમાં દમણ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર બીજલભાઈ કાપડિયાનું પણ પુષ્પગુચ્છથી સન્માન કરીશું. બીજલભાઈ આપ પધારો. આપણે તબીબ મિત્રોનું સન્માન હવે પછીના સેશન પર ચાલુ કરી ત્યારે કરીશું. માનીય પ્રમુખશ્રી, ઓનરરી ડાયસ અને ઉપસ્થિત મહેમાનો, મિત્રો, ચેમ્બર ઓફ કોમર્સની અંદર આ વર્ષે જ્યારે રમેશભાઈ ચાર્જ લીધો અને જ્યારે બધાની સાથે એક મિટિંગ કરી, ગ્રુપ ચેરમેન્સની અંદર મિટિંગ કરી, મારા ગ્રુપની અંદર જે એક હેલ્થ પબ્લિક હેલ્થ કમિટી આવે છે એની અંદરની બેઠકની અંદર એક વિચાર આપ્યો કે સુરતને એક મેડિકલ ટુરિઝમની અંદર પણ આપણે કેવી રીતના વિકસિત કરી શકીએ. ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ અને રોજગારના માટે તો કામ કરે છે, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું તો કામ કરે છે, પણ એસજીસીસીઆઈની એક એવી બી જવાબદારી રહે છે કે કેવી રીતના સુરતના લોકોનું સ્વાસ્થ્ય સારું રાખે અને એના સંદર્ભે આખા વર્ષ દરમિયાન આ કમિટીના ચેરમેન પારુલબેન અને સમગ્ર ટીમે ખૂબ અગ્રેસર રહીને ખૂબ અનેક કાર્યક્રમો પ્રિવેન્શનના કર્યા છે, પ્રિવેન્શનની સાથે સાથે અવેરનેસના કાર્યક્રમો કર્યા છે અને એની સાથે ઇન્ડસ્ટ્રીની અંદર જઈને, જેમ ગોપાલભાઈ પ્રદૂષણની વાત કરી તો ઇન્ડસ્ટ્રીની અંદર જઈને ગોપાલભાઈ અમને જણાવતા ખુશ થઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, જીઆઈડીસીસ છે, ત્યાં જઈને વર્કર્સના હેલ્થ ચેકઅપના કેમ્પ બી એસજીસીસીઆઈએ આ કમિટી હેઠળ કર્યા છે. મિત્રો, ગઈકાલના આના ઉદઘાટનના કાર્યક્રમમાં આપના મ્યુનિસિપલ કમિશનર બહેનોએ ખૂબ સરસ વાત કરી. એમને કહ્યું કે સુરત તો સ્વચ્છતાની અંદર નંબર વન આવી ગયો, આખા દેશની અંદર સ્વચ્છ સિટીની અંદર સુરત નંબર વન છે, પણ આપને સૌએ, આપને જે 75 લાખની વસ્તી છે, આપને સૌએ સાથે મળીને એક સંકલ્પ લેવાનો છે કે સ્વાસ્થ્યની અંદર કેવી રીતના આપને સૌ સાથે નંબર વન આવીએ. અને એના જ ભાગરૂપે આ જે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતા વર્ષની પણ તારીખ આની અંદર જાહેર કરવામાં આવી ગઈ છે અને સ્વચ્છતાની અંદર આપણે આગળ કેવી રીતના રહીએ એના જ ભાગરૂપેના કાર્યક્રમો આજે આખા દિવસની અંદર કરવામાં આવ્યા છે. કોઈ બી દેશ વિકસિત થાય, આગળ વધે, એની અંદર એના મૂળની અંદર જો જોવા જઈએ તો એનો હેલ્થ ઇન્ડેક્સ પણ આવે છે કે વ્યક્તિ કે દેશના નાગરિકો જેટલા સ્વસ્થ હશે એટલી સારી રીતના દેશની સેવા કરી શકશે અને દેશ આગળ વધી શકશે. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને 2 મિનિટ સાંભળવા માટે આપ સૌ બેઠા. ખૂબ ખૂબ આભાર ડોક્ટર મીતાબેન પાસવાલા. આના પછીના કાર્યક્રમનું આખું સંકલન કરશે ત્યારે તેઓ અબાઉટ ધ પ્રોગ્રામ વિશેની માહિતી આપશે. આભાર નિધિ માટે ઉપપ્રમુખ વિજયભાઈ બેવાવાળાને વિનંતી કરું છું. વડીલ આગળ આવી જાઓ, પહેલી રૂમમાં આવી જાઓ. નમસ્કાર, ગુડ મોર્નિંગ.
गोपाल भाई पहला ज कहो के लोचो खमाना ने नाश्तो सरवानो रविवानो गरम गरम छोड़ी ना सर्वेई पधारिया छो स्टूडेंट हो डॉक्टर हो तो ए सौ ए पधारिया आटली मोटी संख्या मा ने आ सेमिनार मा उपस्थित आप सौ नो हूं सदन गुजरात चेम्बर ऑफ कॉमर्स वती आभार व्यक्त करू छु। आ आज आपना बे सेशन थवा जई रह्या छे, आ प्रथम सेशन छे ने त्यार पछी लंच पछी बीजो सेशन चालू थवाना छे। अहीं डायरेक्ट पर बैठेला गोपाल भाई गौस्वामी, निपेश भाई, विकास बेन, मिताल मीता बेन पासवाला, डीजल भाई कापड़िया अने इकबाल भाई कड़ीवाला, आ समग्र प्रोग्राम ने सफलता अपावा बदल पारुल बेन वड़गामा नो चेम्बर ऑफ कॉमर्स तरफ थी आभार व्यक्त करी छे। अहीं बैठेला विविध डॉक्टरो, विविध क्षेत्रना डॉक्टरो, डॉक्टर चेरियन साहेब अत्यारे पहला सेशन में ऑनलाइन जोड़ावाना छे चेन्नई थी, एमनो पण आभार। दीपक भाई उपाध्याय, डॉक्टर सुमित्रा बेन, सुमित्रा शाह, सौमित्रा शाह, डॉक्टर विकास बेन देसाई, डॉक्टर पीयूष भाई देसाई, डॉक्टर मुकुल भाई पेट्रोलवाला, डॉक्टर निर्मल भाई चुरड़िया, डॉक्टर मीठाबेन पासवाला, डॉक्टर निखिल भाई व्यास, मिस्टर निखिल भाई व्यास जे ऑर्गन डोनेशन माथी आवे छे, रोबोटिक माथी आवे छे, डॉक्टर दैवन भाई वैष्णव अने डॉक्टर भूत्रा, आ प्रथम सेशनना डॉक्टरो छे। एमनो चेम्बर ऑफ कॉमर्स तरफथी अमे आभार व्यक्त કરીએ છીએ તેમના વ્યસ્ત ટાઈમમાં છોડી વ્યસ્ત ટાઈમમાં અહીં આવવા બદલ। સેકન્ડ સેશન આપણું ચાલુ થશે લંચ પછી 3 વાગે, તેમાં ડૉક્ટર સોનિયાબેન ચંદાની, ડૉક્ટર હિરેનભાઈ શાહ, ડૉક્ટર અમિત પટેલ, ડૉક્ટર નિલેશ મહાલે, ડૉક્ટર સમીર ગામી, ડૉક્ટર જગદીશ સખિયા, ડૉક્ટર સુજીત પૌલ અને મિસ્ટર નિલેશભાઈ માનલેવાલા એ સેશન લેશે ઓર્ગન ડોનેશનનું। આ સમગ્ર બે સેશન દરમિયાન જે વક્તા આવવાના છે, જે ડૉક્ટરો આવવાના છે, તેમનો ઘણો કિંમતી સમય કાઢીને આજે રવિવારે આપણી સાથે હાજર રહેશે, કારણ કે આપ સર્વે આ સેશનમાં સહભાગી થશો એવી હું ઈચ્છા આવી આશા રાખું છું, અને આપ સર્વે અહીં આવ્યા તે બદલ આપ સર્વેનો ફરીથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। અને અહીં ડાયસ પર બેઠેલા તમામ વ્યક્તિઓ જેમનો ટાઈમ કાઢીને આવે તે તમામનો આભાર વ્યક્ત કરું છું। આભાર, જય હિન્દ, જય જય ગરવી। થેન્ક યુ વિજયભાઈ, ડૉક્ટર પારુલબેન વડગામા, ડૉક્ટર વિકાસબેન દેસાઈ, અને તેમની સાથે સાથે આ આખા કાર્યક્રમના 20 લેક્ચર્સના 20 ડૉક્ટર મિત્રોનું અસરકારક સંકલન કરીને જેમણે આ કાર્યક્રમને શક્ય બનાવ્યો છે એવા ડૉક્ટર મીતાબેન પાસવાલાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। મીતાબેન, થેન્ક યુ વેરી મચ, અને હવે આપ તમારે હવાલે પૂરા સેમિનાર પૂરા દે, થેન્ક યુ ડૉક્ટર મીતાબેન। કેમ છો? મજામાં, કેવી રીતે? થેન્ક યુ, હા આપણે અત્યારે પ્રોગ્રામ પબ્લિક હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ છે, એટલે કે તમારે તમારી તંદુરસ્તીનો ખ્યાલ કઈ રીતે રાખવો એ આપણે આ પ્રોગ્રામ અંતર્ગત જણાવવામાં આવશે। અહીં આપણે વિવિધ રોગો કે જેવા કે ડાયાબિટીસ, પ્રેશર, હમણાં વાત કરીને સાહેબે કે ભાઈ એ તો નોર્મલ થઈ ગયું છે, એ નોર્મલ નથી, એ એબનોર્મલ જ છે, તો આપણે એની સાર સંભાળ કેવી રીતે લેવી અને એનાથી બચવું કેવી રીતે તેના અહીંયાથી દરેક વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા અહીંથી તમને જ્ઞાન આપવામાં આવવાનું છે। બીજું કે આજનો ઉભરતો પ્રશ્ન છે કેન્સર, આપણે જોયું હશે પહેલાના જમાનામાં કેન્સરના એટલા રોગો નહોતા, આજે કેન્સરની ખૂબ પ્રમાણમાં શક્યતા વધી ગઈ છે, તો એ કેન્સરને અટકાવી કેવી રીતે શકીએ, કેવી રીતે જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એનું સારવાર બી આપણે કેવી રીતે જલ્દી કરી શકીએ એ પણ અહીંથી આપને જણાવવામાં આવશે। બીજું એને રિલેટેડ કે ભાઈ આ આપણે ક્યાંથી ખબર પડે કે આપણે આ ડાયાબિટીસના શિકાર થયા છે, પ્રેશરના શિકાર થયા છે કે નહીં, તો એના માટે આપણે રૂટિન હેલ્થ ચેકઅપ કરાવવું પડે,
तो आपने शुरुआत रूटीन हेल्थ चेकअप थी करी छो पर ते पहला आपने साथे एक डॉक्टर वे बॉम्बे थी न्यूरो निष्णात न्यूरोसर्जन छे डॉक्टर अफजल ही विल जॉइन विथ अस ऑन ऑनलाइन सो वी विल स्टार्ट ही आवर सेशन बिकॉज ऑफ देम ही इज रेडी फॉर इट एंड आई इनवाइट डॉक्टर नीपेश भाई पटेल आयुर्वेदिक एक्सपर्ट टू विथ मी to conduct it through today's program. Dr. Nipesh Bhai Patel. Can I start? Yes, please start. Everything is okay. I cannot hear you. Can you answer? Yes. Occupational health and the importance of the health checkup. Madam, yeah. Madam is a senior. Senior most public health professor. We all are her students. So I request ma'am to be give guidance to us. Requested to Dr. Vikas Vin. મારે occupational health વિશે બોલવાનું છે અને એક ખાલી જગ્યા બી પૂરવાની છે. તો હું બેઉ સાથે જોડી દઉં છું. કારણ કે મને આવું નળિયેર ને બદલે સોપારી થવાની કાયમની મારી જિંદગીમાં એવા જ કર્યું છે. સૌથી પહેલા તમે બધાએ ચેમ્બરના પ્રમુખશ્રીનું ભાષણ સાંભળ્યું તો આરોગ્ય માટે એ પણ આપણને બધાને બધું કહી શકે એમ છે બરાબર. પણ એક વાત જરાક પૂર્તતા કરી લઉં, તમે બધા છો અહીંયા એટલે નર્સિંગ સ્ટુડન્ટ્સ કે જેટલું ડૉક્ટરનું મહત્ત્વ છે ને એટલું જ તમારું પણ મહત્ત્વ છે આરોગ્ય સાચવવું. એ ધ્યાન રાખીને પણ જો પહેલા વર્ષમાં છે ઘણા બધા આરોગ્યના કાર્યક્રમો આપણે કરીએ છીએ પણ એમાં ઓક્યુપેશન સાથે લિંક કરતા ચૂકી જઈએ છીએ. નાની નાની વાત હોય છે. ઓક્યુપેશનલ હેલ્થ એટલે શું? વ્યવસાયને લગતા આરોગ્યના પ્રશ્નો. એટલે એક વ્યક્તિ વ્યવસાય વગર પણ આરોગ્યના પ્રશ્નોથી પીડાય, પણ વ્યવસાય હોય તો એમાં વધારાનો ઉમેરો થઈ શકે અને તેથી દરેક વ્યવસાયમાં શું શું થવાની શક્યતા છે એ ખબર હોવી જોઈએ. કોઈ પણ વ્યવસાય હોય, ઇવન ડોક્ટર્સ, ઇવન નર્સિસ, બધાને ઓક્યુપેશનલ હેલ્થ હેઝાર્ડ હોઈ શકે. કેટલા વર્ષોથી વાતો ચાલે છે કે હિપેટાઇટિસ મને ઉપર હિપેટાઇટિસ આ હું એટલે જ પોડિયમની પાછળ તો કોઈ દિવસ ઊભી જ નહીં રહું. હિપેટાઇટિસ વેક્સિન નર્સિંગ સ્ટુડન્ટ્સને અપાવવી જોઈએ એવું બહુ વર્ષોથી બોલતા આવ્યા છે. શરૂઆત થઈ કે નહીં થઈ મને ખબર નથી. વેરી ગુડ. મુકાવી બધાએ તો સારું. તો એ પણ વ્યવસાય લગતા આરોગ્યના પ્રશ્નો છે. વેક્સિન એક વસ્તુ છે, બીજી પણ પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી આરોગ્યના પ્રશ્નો નહીં થાય વ્યવસાય લક્ષી. એની વાત હું જરાક વાર રહીને કરીશ. પણ ઓક્યુપેશનલ હેલ્થમાં જેમ આરોગ્યની વ્યાખ્યા છે શારીરિક, માનસિક, સામાજિક સ્વસ્થતા, તેમ ઓક્યુપેશનલ હેલ્થમાં પણ આ બધું જ આવે અને સ્વચ્છતા પણ એમાં આવે. એટલે જે પણ જગ્યાએ આપણે કામ કરતા હોઈએ ત્યાંની સ્વચ્છતા આપણા આરોગ્ય પર સીધી અસર કરે. એટલે જે જે ઇન્ડસ્ટ્રીઝ હોય, જે જે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ હોય કે મોટી હોય, આ સુરતમાં તો નાની નાની પણ બહુ છે. હા, ઘરમાં પાવરલૂમ્સ ચાલતા હોય. એક જમાનામાં 70-72ની આસપાસ શહેરમાં કોવિડના કેસ બહુ, એટલે એનો સર્વે કરવા ગયેલા. તો પહેલાં તો તારે તો ઉંમર નાની, એટલે વાટ મારીએ કે સિવિલ હોસ્પિટલમાંથી મોકલ્યા છે
ને કોડના કેસ ની તપાસ કરવા આવ્યા છે. એટલે તારે છે ને પાવર લૂમ્સ ની મર્યાદા હતી, અમુક જ રખાય ઘરમાં, નહીં તો કેસ થાય. એટલે જુદા જુદા નામે લૂમ્સ રાખે એટલે બહુ તકલીફ નહીં થાય. બધી આ પ્રેક્ટિસ કહેવાય ધંધાની, અમને નહીં આવડતી હતી. એટલે અમે ગયા ને તો પહેલો એવું કે સરકાર પાસે કંઈ કામ નથી કે આવી રીતે ઘરે ઘરે ફરવા મોકલી આપ્યા. ડાક્ટર ઘરે ઘરે ફરે તો ચાલે જ નહીં. પછી બીજું પૂછ્યું કે અમને સમજ પડી ગઈ તમે કેમ આવ્યા છે. અમારા ઘરમાં કોઈને કંઈ છે નહીં જાઓ, આવું કાઢી પણ મૂક્યા છે લોકોએ. તો આરોગ્યના પ્રશ્નો વિશે સમજણ હોવી એ સૌથી અગત્યની વાત છે. અને તેની વાત આ પ્રમુખશ્રીએ આપણને કરી કે આરોગ્યના પ્રશ્નો વિશે આપણને સમજણ પણ હોવી જોઈએ. જ્યાં સુધી ઓક્યુપેશનલ હેલ્થની વાત છે ત્યાં સુધી ઓક્યુપેશન બધા જ ઓક્યુપેશન કહેવાય. એક શ્રમની બેન કોઈના ઘરે કામ કરવા જતી હોય તે પણ ઓક્યુપેશન છે. એક હાઉસવાઈફ ઘરમાં કામ કરે છે એ પણ એનું ઓક્યુપેશન છે. હવે આપણે બધું નવું નવું હોમ મેકર ને બધા નામ આપીએ છીએ પણ હજુ બહુ કોઈ ગર્વ નથી લેતું. હમણાં એક નિશાળમાં ગયેલી કોર્પોરેશનની જ હતી, પૂછ્યું કેટલાને હાઉસવાઈફ બનવું છે તો એક છોકરી હાથ ઉપર નહીં કરે ને બધી જ બનશે. કારણ કે વ્યવસાય કરીએ તો બી તે તો થવું જ પડે, એના વગર ચાલે નહીં. એટલે હાઉસવાઈફ થવા માટે પણ આરોગ્યના કયા કયા પ્રશ્નોનું ધ્યાન રાખવું જોઈએ એ વાત આવવી જોઈએ. એક જમાનામાં મારી જ્યારે ઇન્ટર્નશીપ અને સ્ટુડન્ટશીપ ચાલતી હતી ત્યારે ગેસથી નહીં પ્રાઇમસથી સળગી જાય, પ્રાઇમસ ફાટે, પ્રાઇમસમાં કેરોસીન પૂરતા સળગી જાય, થોડા બહાના હતા થોડું સાચું હતું, એવા બહુ કિસ્સા આવતા. નાના છોકરા કેરોસીન પી જાય એના બહુ કિસ્સા આવતા હતા, જે હવે બંધ થઈ ગયું લગભગ બધું. હવે કૂતરા કડવાના કિસ્સા આવવાના. હા, પણ એવી વ્યવસાયને લગતું હોઈ શકે, આપણને ખબર નથી. ઘણા બધા વ્યવસાયમાં આરોગ્યના પ્રશ્નો શું તે ખબર નથી આપણને. તો પહેલી આવે સ્વચ્છતા, બીજી જે સાધનો વપરાય તે સાધનો માણસને અનુકૂળ હોવા જોઈએ આરોગ્ય માટે. હવે વાઇબ્રેશન લાગે, બેસવાની જગ્યા, આ મસલ્સ દુખે, એને તો આપણે આરોગ્યના પ્રશ્ન જ નથી ગણતા. ડોકું દુખે, કમર દુખે, થાય એને આરોગ્યનો પ્રશ્ન કોઈ ગણતું જ નથી. પણ એને જો વ્યવસ્થિત કરવામાં આવે તો એ વધારે સારું કામ કરી શકે એ કલ્પના આપણને આવતી નથી. મારી પોતાની કોલેજમાં, મેડિકલ કોલેજમાં એક જ હતી ત્યારે, ક્લાર્ક હતા બધા ઓફિસમાં. મને એવી ટેવ કે બધાને મળું રોજ, મેડમ એમ કે કમર બહુ દુખે. માર્ચ મહિનો આવે ને એટલે એક એક ગાદી ઉમેરાય એમની ખુરશી પર. મેં કીધું આ ગાદી કાઢો ને એટલે કમર અડધી દુખતી બંધ થઈ જશે. તમારા પ્રમોશનની સાથે ગાદીને હું કાં જોડો છું બધા, આવું થાય. એટલે આપણને ખ્યાલ નથી આવતો કે બેસવાની વ્યવસ્થા માત્રથી પણ આપણને તકલીફ થઈ શકે જો એને વ્યવસ્થિત નહીં કરીએ તો. એટલે ખુરશીની પસંદગી, સાધનોની પસંદગી, સાધનોથી બચવાનું. કેટલા બધા હમણાં જ વચ્ચે ન્યૂઝ આવેલા ને કે વાઇબ્રેશન, અરે મશીનના મૂવમેન્ટ ચાલતી હતી તેમાં કપડું ખેંચાઈ જાય અને વ્યક્તિને નુકસાન થાય લાંબા ગાળાનું, કાં કોઈ અવયવ કપાઈ જાય, આ મૃત્યુ પણ થઈ શકે. તો એવી નાની નાની વાત જોતા નથી. ઓક્યુપેશનલ હેલ્થમાં ઇન્ડસ્ટ્રીઝમાં ભેજ હોય, ફ્લોર પર નીચે જમીન પર પાણી થોડું ઘણું રહેતું હોય, એને લીધે પડી જવાથી નુકસાન થવાવાળા પણ ઘણા કિસ્સા હોય છે જેને આપણે કંઈ ગણતા જ નથી. અને આરોગ્યની વ્યાખ્યા દરેક વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય. ઓક્યુપેશનલ હેલ્થની વાત કરીએ તો આદર્શ રીતે તો આપણે ત્યાં ESIS હોસ્પિટલ છે તો ત્યાં આગળથી આપણને માહિતી મળવી જોઈએ કે કયા વ્યવસાયમાંથી કયા આરોગ્યના પ્રશ્નો લઈને લોકો આવે છે. અને ઓક્યુપેશનલ હેલ્થ ફક્ત ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વ્યક્તિઓ માટે નથી, એ મેં આગળ પણ કીધું પણ હું એનાથી આગળ વધું છું. બે વસ્તુ આવે, એક ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ અને બીજું નેબરહુડ હેલ્થ. એટલે એક ફેક્ટરીથી આજુબાજુના રહેઠાણવાળા વિસ્તારને જો નુકસાન થતું હોય તો એ નેબરહુડ હેલ્થમાં પણ આપણે વિચાર કરવો પડે. એક નાનો દાખલો, એક ઇન્ડસ્ટ્રીમાં ઉધનામાં બહુ વર્ષો પહેલાં, કદાચ 78ની આસપાસ અમે કામ કરતા હતા, તો એનું ગેસ
જે દિશામાં જતો હતો અને દૂર સુધી જાય, કારણ કે દરિયાનું પવન જાય એટલે ગેસ દૂર સુધી ખેંચાય, તો દૂરના વિસ્તાર સુધી એ ગેસને લીધે આરોગ્યને પ્રશ્નો થતા હતા. ઇન્ડસ્ટ્રી વાળા કોમ્પન્સેશન આપતા હતા એમ. પછી અમે જયારે કીધું કે આ કોમ્પન્સેશન આપો છો તો સાથે સાથે એ નહીં થાય એવું બી કરો ને, કારણ કે એની જે અસર થાય છે તે તો પરમનન્ટ થાય, એની કોઈ સારવાર જ નથી. તો એમણે એમના પગલાં લીધા અને એ પગલાં લેવાથી 5 વર્ષ પછી કોઈ બીજા કારણસર ગયેલા ત્યારે અમે એમને તપાસ કરી લીધી તો બહુ અસરકારક રીતે એ સમસ્યા કોમ્પન્સેશન આપવાનું બંધ થઈ ગયેલું ઇન્ડસ્ટ્રીમાં. તો આવી નાની એમ કે અમને કોઈએ સલાહ જ નહીં આપેલી કે અહીંયા ઇન્ડસ્ટ્રી આવી નહીં કરાય. એટલે એનું પણ એક વિજ્ઞાન છે કે કયા લોકેશન પર કઈ ઇન્ડસ્ટ્રી કરી શકાય, જ્યાં જમીન મળી જાય, સસ્તી મળી જાય, અથવા આપણને અનુકૂળ હોય ત્યાં ઇન્ડસ્ટ્રી નહીં કરાય બધી, કયા લોકેશન પર કરી શકાય અને એની કઈ હવામાનની શું અસર થશે એ પણ જોવું પડે. આ ઓક્યુપેશનલ હેલ્થની વાત છે. હવે એમાં નવું સાયન્સ ઉમેરાઈ રહ્યું છે જેમાં અનઓર્ગેનાઇઝ સેક્ટરના ઓક્યુપેશનલ હેલ્થ પ્રોબ્લેમની વાતો પણ થઈ રહી છે. આપણા દેશમાં એનું એસોસિએશન છે જે આ પ્રત્યે કામ કરી રહ્યું છે અને મને બહુ ગર્વ છે કે મારા જ વિદ્યાર્થીઓ એ એસોસિએશન પણ ચલાવે છે. હવે હું મારું સોપારીવાળું કામ કરું છું અને તે કે આરોગ્યને તપાસ કરાવવી નિયમિત કેમ જરૂરી છે. તે પહેલાં મારે જરા નર્સિંગ સ્ટુડન્ટને કહેવાનું છે, હું કહી દઉં બધાની માફી માગી લઉં, આ તક મળી ગઈ છે તો એનો ઉપયોગ કરી લઉં છું. પેશન્ટ કેરમાં પેશન્ટને અડકવું જ પડે એટલે કામ કરવું પડે, તમારે વધારે કરવું પડે, તમારે હેઝાર્ડ વધારે હોય. પણ એ કરતાં કરતાં આપણે ભૂલી જઈએ છીએ ઘણા બધા કે વગર કારણે પણ બધે અડક અડક નહીં કરવાનું. આપણે ત્યાં તો ઇન્ફેક્ટિવ પેશન્ટ જ આવે, પલંગ પકડી રાખે, પેલો એને ઇન્ટ્રાવિનસનો રોડ પકડી રાખે, પણ એને હારું. તો આ નાની નાની વાતોને ધ્યાનમાં રાખીએ. પેશન્ટને તો કરવું જ પડે, આપણી ફરજનો ભાગ છે અને સાયન્સ હંમેશા બદલાતું રહે છે એટલે શીખવું પડે. કાલે પ્રૂવ થયેલી વસ્તુ આજે ડિસપ્રૂવ પણ થઈ શકે અને આજે નવું સાયન્સ પણ એમાં ઉમેરાઈ શકે. વિજ્ઞાન હંમેશા બદલાતું રહે છે. એકની એક વાત, આ તમે બધા જે બેઠા છો એમાં આટલા છોકરાઓ કોઈ દિવસ જોવા નહોતા મળતા નર્સિંગમાં, એ પણ સાયન્સનો બદલાવ છે, પોઝિટિવ સાઈડ છે પણ બદલાવ છે સાયન્સનો. એવી જ રીતે જરૂરિયાત પણ છે અને બદલાવ પણ પ્રવૃત્તિમાં આવે છે. તો સાયન્સ બદલાય. કેન્સરની વાતો, અરે હું ભણેલી ત્યારે તો અમને ઇસીજી પણ આવેલું નહીં, નવું નવું હતું ઇસીજી. મને હમણાં ઘણી વાર પેલો રિપોર્ટ લઈને આવે, આ એક અગત્યની ઘટના બની રહી છે જે બધા ડૉક્ટર્સ હાજર છે અને કહું લોકો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. એટલે એક ડૉક્ટર પાસે રિપોર્ટ આવે ને તો 4 જણને બતાવવા જાય, સાચું કહે છે કે એમ જ ભરવી કાઢે છે, આવું જ બોલે. અને પછી મને બતાવવા આવે, કારણ કે આપણે ઘરડા માણસ, આપણે પ્રેક્ટિસ કરેલી નહીં એટલે એમ જાણે કે આને કોઈ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ છે નહીં એટલે બતાવાય. મને કેટલું આવડે તે એમને નહીં ખબર હોય, પણ હું પ્રોફેસર હતી એટલે મને આવડે બધું. હવે મારે પણ એવું જ દમ મારવો હોય તો હું દમ મારી લઉં, પણ હું જોઉં ત્યારે મને એમ થાય કે કોઈ મિસગાઈડ નહીં થવું જોઈએ. એટલે રિપોર્ટ આવ્યો હોય ને તેને વાંચીને હું કંઈ કહું કે ભાઈ આવું લાગે છે આ રિપોર્ટ પરથી એટલે આમ કરાવવાનું તમને કીધું છે, સાચું ખોટું પછી હવે તમે તપાસ કરાવી લો. તો આગ્રહ રાખે. આ સીટી સ્કેનની પ્લેટ જોવાની પણ મને નથી આવડતું, મારે ત્યાં તો હતું જ નહીં. હવે હું ગપ્પું બી મારી શકું, આમ આમ જોઉં તેમાં હું ફેર પડે છે, એમને એમને તો ખબર નથી પડવાની મને આવડે છે કે નથી આવડતું. પણ એ વિશ્વ, પણ મને હંમેશા એમ થાય કે આ વિશ્વાસ ચાલ્યો જાય છે ડૉક્ટરો પરથી, એ બરાબર નથી. તો એને આપણે ઊભો કરવાનો છે. આ ઇન્ટરનેશનલ નેશનલ બધું કરીએ તેની સાથે એક છેલ્લી વાત કરી દઉં. આપણે દુનિયા 84 દેશના વાત કરી, આ શહેર તો 84 દેશ સાથે ધંધો કરતું જ હતું એટલે તો 84 તાલુકો બનેલો. 84 તાલુકાનું નામ જ 84 દેશો સાથે આપણા નદી કિનારેથી આદાન પ્રદાન થતું હતું વ્યવસાયનું અને પ્રોડક્ટ્સનું, એના પરથી 84 તાલુકો પડેલો. તો આપણે તો એ કામ કરેલું છે, એને ફરીથી મજબૂત કરવાનું છે અને દરેક ક્ષેત્રમાં મજબૂત કરવાનું છે. બીજી વાત
વસ્તી વધી ગઈ છે પણ સાહેબ વસ્તી માઇગ્રેશનને લીધે વધારે વધી છે. પ્રોડક્શન આપણું રિપ્રોડક્ટિવ રેટ એટલો બધો હાઈ નથી પણ માઇગ્રેશન વધારે છે અને એટલે માઇગ્રેશન માઇગ્રન્ટ્સને આપણે રેકગ્નાઇઝ કરવા પડશે. એના પર આપણું ચાલે છે તંત્ર. એને હળદૂત કરીને ઘસ્યા આવ્યાને બિહારથી આવ્યાને યુપીથી આવ્યાને માથાકૂટ છે ને એવું કહેવાને બદલે એમને વેલકમ કરીને એમને અનુકૂળતા કરી આપવી પડશે ત્યારે આ શહેરનું અર્થતંત્ર ચાલશે. ત્યારે આપણે આગળ બહુ તાકાત છે. તકલીફમાંથી જે પ્રજા આવે ને આ બધા તકલીફમાંથી આપણે ત્યાં આવેલા છે અને જે પ્રજા તકલીફમાંથી આવે ને એ સંઘર્ષ કરે તેની પ્રગતિ થાય અને તે જ આપણા શહેરને મળી રહ્યું છે. એટલે આપણું શહેરની જે પ્રગતિ છે તેને પણ રેકગ્નાઇઝ કરીએ. ગઈકાલે ફાઇલેરિયા દિવસ હતો. આપણા શહેરે એક દાખલો બેસાડેલો છે જે ઇતિહાસ છે અને એને આપણે ગર્વપૂર્વક ગણવાની જરૂર છે. એક વાત હકીકત છે કે આ શહેરમાં ભેજ દરિયા કિનારે હોવાથી વધારે છે. વધારે ભેજ હોય તો મચ્છરને મજા આવી જાય. મચ્છરની ઉત્પત્તિ પણ વધારે થાય અને મચ્છરની રોગ ફેલાવાની શક્તિ પણ વધી જાય અને તે હકીકત છે. આપણું શહેર મચ્છર સંલગ્ન આરોગ્ય પ્રશ્નોને નિગ્લેક્ટ કરી શકે એમ છે નહીં તો પાછા ભૂતકાળમાં જવાય એમ છે. તો ભૂતકાળમાં આપણા શહેર આવતા લોકો ડરતા હતા એટલા માટે કે ફાઇલેરિયાસિસનો બહુ ભય હતો. બ્રિટિશરોએ પણ જ્યારે એ લોકો ચલાવતા હતા મ્યુનિસિપાલિટી ત્યારે કોશિશ કરેલી કે મચ્છર ઓછા કરીએ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કરીએ પાઇપલાઇનની પણ પૈસા નહીં હતા એમની પાસે. 58 થી 60 વચ્ચે શહેરમાં ગટર આવ્યા પાઇપલાઇન અને જાણે જાદુ થયો કે ફાઇલેરિયાના કેસીસ ચાલ્યા ગયા. તો સેનિટેશન આરોગ્ય પર અસર કરે એવી જ રીતે ઓક્યુપેશન આરોગ્ય પર અસર કરે. આરોગ્ય તો એક પરિણામ છે. એના જનકો બધા જુદા જુદા ક્ષેત્રમાં છે અને બધાએ એના નિષ્ણાત થવું પડે એટલે કે એને અટકાવવા માટે બધાએ પ્રદાન કરવું પડે. પ્રિવેન્ટિવ હેલ્થની વાત થઈ ત્યારે એટલું જ કહીશ કે પ્રિવેન્ટિવ હેલ્થ એ પહેલું પાયો છે. એના ઉપર પછી પ્રાથમિક આરોગ્ય સેવાઓ લાગે એના પછી નાની હોસ્પિટલોની સેવા લાગે અને પછી એના ઉપરથી સુપર સ્પેશિયાલિટી ચાલે. હવે અમારા ડાક્ટરોને પણ બધાને પેલું ટોપ પર જવું છે એ આપણે બધાએ એમને પૂર્તતા નથી કરી આપવાની એના પર જઈને. આપણે નીચેથી જ સારા રહેવાનું છે એ પ્રિવેન્ટિવ મેડિસિનની વાત છે અને એટલે નિયમિત આરોગ્યની તપાસ કરાવવી જરૂરી છે. ડાયાબિટીસની વાત થઈ એમાં આપણે બધા ડાયાબિટીસને માટે હાઈ રિસ્ક કહેવાઈએ કારણ કે ગુજરાતીઓ પરદેશમાં જાય કે ગુજરાતમાં હોય ડાયાબિટીસનો રેટ વધારે છે અને એના ગંભીર પરિણામો પણ આપણને ખબર છે. પણ નિયમિત તપાસ ઓછામાં ઓછું 30 વર્ષ હું તો 18 વર્ષથી કહું છું અને જેના કુટુંબમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય એણે તો 18 વર્ષથી દર વર્ષે મિનિમમ નોર્મલ આવે તો બી ચેકઅપ કરાવવું જોઈએ બ્લડ શુગર. એટલા માટે નહીં કે વેમ ભરાઈ જાય એટલા માટે આવું કે વેમ ભરાઈ જાય એટલે નથી કરાવતા. એટલા માટે કે આપણને ટ્રેક થાય અને ખબર પડે કે ક્યારે આપણે પગલાં લેવાના. પગલાં તો પહેલેથી જ લેવાના હોય આહાર વિહારમાં કસરતમાં બધામાં અને સ્કૂટર પર જઈને પછી ટ્રેક પર ચાલવા જઈએ ને એનો કંઈ અર્થ નહીં. સ્કૂટર પર ત્યાં જઈએ એટલે આપણે પ્રદૂષણ ફેલાવીએ અને પછી ટ્રેક પર ચાલીએ એટલે એમાં કંઈ કાબૂ કરવો પડે. પણ એ કરીએ તો આપણને ફાયદો થાય એટલે આહાર વિહારમાં ફાયદો કરવાનો અને અગાઉ જે વાત છે તે પ્રમાણે ગુણીજનોને આપણે માહિતી લેવાની. મને ઘણીવાર એવું અમે તો એલોપેથી ડૉક્ટર થયેલા ને એક જમાનામાં એટલે અમને બહુ આવડે નહીં કે આયુષ કેવી રીતે કામ કરશે બધું ભેગું. પણ એમાં ઘણા તત્વો છે. આપણે પણ લાઇફસ્ટાઈલ બોલીએ છીએ એ લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર્સની વાત જે છે એમાં લાઇફસ્ટાઈલ માટે આપણું સાયન્સ જે પૌરાણિક શાસ્ત્ર છે તે ખૂબ કામ લાગી શકે એમ છે. એને જોડાણ કરવું પડે અને એની સાથે આપણે કામ કરવું પડે. છેલ્લી વાત આરોગ્ય
ની અટકાયતની વાતમાં હાઇપરટેન્શન બીજો અગત્યનો છે જેમાં આપણે મોનિટરિંગ કરાવવું જોઈએ. બ્લડ પ્રેશર માટે મને, કારણ કે અહીંયા થોડા સિનિયર સિટીઝન્સ બી દેખાય છે એટલે ખાસ હું પ્રેરાય છું વાત કરવા, જે દવા હોય તે કંઈ કાયમ માટે ચાલુ નહીં રખાય, એને પણ મોનિટર કરવું પડે, ડોઝ બદલવો પડે, કોઈ વાર દવાનું એલિમેન્ટ પણ બદલવું પડે. એટલે પત્તું લઈને દવાની દુકાને જઈને ખાયા કરીએ ને કે તો દવા ખાતા હતા તો બી, બે વસ્તુ છે, એક તો દવાની પેલી પીલ બોક્સ હોવી જોઈએ જેથી આજે ભૂલી ગયું તો અંદર દેખાય કે આજે દવા નથી ખાતી. બહુ સસ્તી મળે છે હવે તો, બધી જ દુકાનોમાં મળે છે, 40-50 રૂપિયામાં પીલ બોક્સ મળી જાય. આરોગ્ય અને જીવનની સાથે એ સંકળાયેલી વસ્તુ છે, ખાસ કરીને સિનિયર સિટીઝન માટે. અને બ્લડ પ્રેશર રેગ્યુલર માપાવતા રહેવું, જાતે માપતા આવડતું તો જાતે પણ માપી શકાય, એને ટ્રેક કરવાની બહુ જરૂર છે. ડોક્ટરો કામ કરશે એનું, પણ એને બતાવીએ તો નિદાન કરવાનું સહેલું પડે. ઘણી વાર બધા એમ કે પછી ડાક્ટર શું કરે, પૈસા આપીએ છીએ આટલા, તો ભાઈ હવે એ પણ એનું કામ કરશે. પણ તમે બે વસ્તુ અગત્યની છે ડોક્ટરની નિદાનમાં, એક તો તમે જે હિસ્ટ્રી આપો તે, અને બીજું તમારી પાસે જે રેકોર્ડ હોય તે. આ બે વસ્તુ પર તમારું નિદાન થાય. આજકાલ તો હિસ્ટ્રી સાંભળવાનો ટાઈમ નથી હોતો, અને રેકોર્ડ તમારો આપો તો છેલ્લું જોઈએ. આપણે આગ્રહ રાખવાનો કે મારી વાત સાંભળો, મને આવું આવું આ સમયે થયેલું, એના પરથી અડધું નિદાન તો થઈ જાય, પછી તપાસવાની વાત આવે. તો આ આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ પણ આરોગ્ય તપાસની એક વાત છે. છેક બાળકોની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી બાળકોના વજન નિયમ તમે બધાએ છાપામાં વાંચ્યું છે. હમણાં આવેલું કંઈ આરોગ્ય મંત્રી બોલેલા કે સારા ઘરના છોકરાઓના વજન પણ ઓછા હોય છે. તો કુપોષણને ગરીબ વિસ્તારમાં વધારે હોય, પણ કુપોષણ ગરીબને જ થાય એવું કોઈ જરૂરી નથી. નાના બાળકોમાં એ શું ખવડાવવું, કેવી રીતે ખવડાવવું એની આવડત પર, અને એનો માને ટાઈમ હોવો જોઈએ ખવડાવવાનો. માં જ ખવડાવે છે હજુ બી, આમ તો માતા પિતાને હોવો જોઈએ, પણ આપણા દેશમાં હજુ પણ એ માની જવાબદારી છે. તે સંજોગમાં એ જ્યારે થાય ત્યારે બાળકનું વજન નિયમિત થવું જોઈએ. એક વર્ષનું હોય ત્યાં સુધી ઓછામાં ઓછું દર મહિને, જો કંઈ તકલીફ હોય તો વધારે ફ્રિકવન્ટલી કરવું જોઈએ, અને 1-5 વર્ષમાં દર 3 મહિને, અને 5 વર્ષ પછી દર વર્ષે ઓછામાં ઓછું વજન કરીને એનું કામ થવું જોઈએ. એક છેલ્લી વાત કહી દઉં, એનિમિયા એ આપણા ગુજરાતની શાન છે. 2005માં જ્યારે મેં ચાર્જ લીધેલો ડાયરેક્ટર તરીકે, ત્યારે 90% 5 વર્ષથી નાના બાળકોમાં એનિમિયા છે એવો રિપોર્ટ હતો, જેનો જવાબ આપતા આપતા હું થાકી ગઈ. પણ એ ચક્ર છે, મામા હોય બાળકમાં આવે, એ જ બાળક મોટું થઈને મા બને, આપણને ટેવાઈ ગયા છીએ ઓછા હિમોગ્લોબિનથી. અને પણ સારું થાય ત્યારે શું ફાયદો થાય, તે તો સારું થાય ત્યારે ખબર પડે ને, તે આપણે કરાવતા નથી. એટલે હિમોગ્લોબિન ટેસ્ટ બહુ અગત્યની છે. કંઈ બી બ્લડ ટેસ્ટ કરાવવાનું હોય ને તો સાથે CBC કરાવી લેવું, હિમોગ્લોબિન કેટલું છે તે ખબર પડે, જેનાથી આપણી કામ કરવાની શક્તિ, આપણા અંદરના અવયવોની કાર્યક્ષમતા, અને આપણે છે તે આરોગ્યની આપણે ચકાસણી કરાવી લઈએ. કેટલા જણે હિમોગ્લોબિન કરાવેલું છે છેલ્લા વર્ષમાં, કેટલાનું અગત્ય, આ યંગસ્ટર્સ કોઈ અર્થ જ ઊંચો નથી કરતા, કેટલાનું અત્યારથી ઓછું છે, સાચું બોલજો. મને તો ખબર પડી જાય 70% તો હોય જ. તમે હાથ ઊંચો કરો કે નહીં કરો, કોઈ નર્સ હોવાથી કે ડોક્ટર હોવાથી હિમોગ્લોબિન બહુ સારું હોય એવું કોઈ મેં જોયું નથી ઘટના. ખાલી 52 વર્ષનો એક્સપિરિયન્સ છે મને, ખાલી 52. કોર્પોરેશનના સ્ટાફની ટ્રેનિંગ કરું તો 70% હાથ ઊંચો કરે ડોક્ટરો બી ને નર્સિસ બી. એવા આપણે દાખલા આપીએ તો પછી પેશન્ટને હેલ્થ ચેકઅપ કરાવવાનું કાંથી કે, અને હેલ્થ ચેકઅપ કેમ્પ રાખીએ ને ભાઈ, બંધ કરવાનું હોય તો કહી દેજો. હેલ્થ ચેકઅપ કેમ્પ રાખીએ ને તો અમે એક વખત એક બેંકમાં કંઈ રાખેલું એ લોકોએ બ્લડ પ્રેશર હાઇપરટેન્શન માટે, તો અમે બધાનું બ્લડ પ્રેશર માપીને સલાહ આપતા હતા. તે 2-3 જણ ગ્રાહક અને સ્ટાફ બધા માટે હતું,
કે બે ત્રણ જણ એક ખૂણામાં ઉભા રહીને એમ કહ્યા કરે કે જાઓ જાઓ આપણને કઈ નથી તમે કરાવી લો. એટલે મારા પેલા જુનિયર છે ને તે મારી સામે જોયું કે આ લોકો ડિસ્ટર્બ કરે. મેં કોઈ ડિસ્ટર્બ નથી કરતા, એને હાઇપરટેન્શન છે જ, પછી આવશે છેલ્લે બધા જાય. ને તે છેલ્લે આવ્યા ને તેને હાઇપરટેન્શન હતું જ. એટલે જ્યારે પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ કરીએ તો અઘરું કામ છે. માંદું પડે ને તો થપ્પડ બી ખાઈ લે પેશન્ટ, પણ જ્યારે માંદું નહીં હોય ને ત્યારે આપણે એમ કરી દઈએ, એટલે આવે જ નહીં. એટલે એ પણ એક કળા છે કે એમને આરોગ્યના તપાસણી માટે લાવવા કેવી રીતે, અને એમને એ બહુ મોટી ચેલેન્જ છે રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે. પણ આપણે જેટલા છીએ એટલા જો સમજીએ કે રેગ્યુલર હેલ્થ ચેકઅપ જરૂરી છે અને એનો દાખલો બેસાડીએ. કેન્સર સહિત મને કેન્સર જલ્દી મારા મોઢામાં નથી આવતું, કારણ કે મારા માટે તો હજુ હું તો 52 વર્ષ હું જૂના જમાનાની છું. અમારા જમાને મેં ઇતના નહીં થાય. હું કેવી રીતે દાખલો આપું? નહીં, દરેક વસ્તુમાં એક વસ્તુ નહીં ભૂલવાની, પર્યાવરણ બહુ જલ્દી બદલાઈ રહ્યું છે. સિઝનાલિટી ચાલી ગઈ, હું શીખવતી હતી કઈ સિઝનમાં કઈ ડિઝીઝ થાય, આજે સિઝન જ બદલાઈ ચાલી. હા, ઉનાળો સૌથી વધારે ગરમી મેમાં લાગવી જોઈએ તો જૂન જુલાઈમાં લાગવી, ઠંડક ક્યારે લાગવી જોઈએ તો હમણાં ઠંડક થાય, વરસાદ ગમે ત્યારે પડી જાય. એટલે હવે સિઝનાલિટી નહીં પણ ટેમ્પરેચર હ્યુમિડિટી જોઈને નક્કી કરવું પડશે કે આપણે શું કરવાનું છે. એટલે બધાની પાસે એપ્લિકેશનવાળા ફોન છે, જે કહેવાતું એનું બીજું નામ હોય તો તે, એમણે એક એપ્લિકેશન વેધરની નાખવાની અંદર અને જોઈને કામ કરવાનું. ઉનાળામાં આ શહેરમાં રોજના જ્યારે હાઈ ટેમ્પરેચર હોય ત્યારે રોજના 5-7 મરણ વધારે થાય છે, જેનું કારણ ખબર પડતી નથી. એટલે એ ગરમીના સમયે શું શું કરવું તે શીખવું બહુ જરૂરી છે. આમ એકલું આરોગ્યને તપાસ નિયમિત કરાવવી જરૂરી નથી, પર્યાવરણની તપાસ પણ નિયમિત, જેને આપણે અટકાવી શકવાના નથી. એ હવે કાયમ માટેનું થઈ ગયું છે બદલાવ, એની સાથે જીવવાનું છે આપણે, અને તે કરતાં આપણે શીખવું પડશે. તો આ પર્યાવરણની વાત છે, સ્વચ્છ આપણે કરી નાખ્યું છે શહેર, તમે બધાએ જોયું હશે, જ્યાં સ્વચ્છતા નહીં હોય ત્યાં એમાં આપણે ઉમેરો કરવાનો છે સ્વચ્છતામાં, અને આરોગ્યની તપાસ નિયમિત કરાવવાની છે. આ બધા સાથે કેન્સરની રેગ્યુલર ચેકઅપની વાત છે. કેન્સર એટલે કેન્સર નહીં એવું બહુ ડૉક્ટરો બધા બોલ્યા કરે છે, અને આપણે સ્વીકારી લેવાનું છે. કેટલાક કેન્સર એવા છે કે જેમાં કંઈ થઈ શકે નહીં, બાકી મોટા ભાગના માટે આપણી પાસે અત્યારે કંઈ ને કંઈ હથિયાર છે જો વહેલું નિદાન થાય તો. જન્મજાત ખોડથાપણમાં પણ એવું છે કે જો વહેલું નિદાન થાય, સગર્ભાવસ્થામાં થાય તો ત્યારે પણ કંઈ કરી શકાય અને ત્યાર પછી પણ કંઈ કરી શકાય. અને કોઈને પણ પોતાનું બાળક કોમ્પ્રોમાઇઝ કરવાનું ગમતું નથી. અને આ IVFના જમાનામાં રિપ્રોડક્શનની તૈયારી ને એ બધું જરા કન્વિન્સ કરવું ઝડપના યુગમાં અઘરું છે ત્યારે, અને IVF થવાથી પણ કેટલાક સમસ્યાઓ ઊભી થઈ વધારાની થાય છે, પણ એના મારી પાસે આંકડા નથી એટલે એના વિશે હું વાત નહીં કરું. પણ એને માટે પણ ઘણું બધું કરી શકાય છે, જેમ વિજ્ઞાન સારવારો બદલાઈ તેમ ઘણા બધા 4-5 હજાર જન્મજાત હૃદયરોગના બાળકોની સારવાર આપણે કરાવી શક્યા છે. અને એ બાળકોમાંથી ડૉક્ટર પણ બન્યા છે, એન્જિનિયર પણ બન્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ બન્યા છે, મતલબ એમનું રૂટિન કામ કરી શકે છે. અને એના મા બાપને માટે બહુ મોટો સંતોષનો વિષય છે. તો આપણે એ મદદરૂપ થઈ શકીએ, પણ એમાં પણ નિયમિત તપાસની જરૂર છે અને એની સિસ્ટમ બનાવવી પડે. તકલીફ થઈ છે, હવે એ બાળકો મોટા થઈ ગયા છે 18 વર્ષથી ઉપરના, એનો પ્રોટોકોલ નથી કે એમને શું શું તપાસ કરવી પોસ્ટસર્જિકલ, અને તે આપણે તૈયાર કરવું પડે. પણ દરેક વિષય માટે એવા પ્રોટોકોલ હોય કે શું શું તપાસ કરવી અને કેવી રીતે આગળ વધવું, તો આપણે કામ કરી શકીએ. બ્રેસ્ટ કેન્સર માટે જો વાત નીકળી છે તો કહી દઉં, જેમ રોટરીએ વાહનો ખરીદ્યા છે એમ સુરત મહાનગરપાલિકા બી ખરીદી શકે, અને ગરીબ વિસ્તારોમાં એ લોકો કામ કરે તો આપણું ઘણું કામ થઈ જાય. ગરીબોને કેન્સર નથી થતું, ડાયાબિટીસ નથી થતું, હાઇપરટેન્શન નથી થતું, એવું નથી. અત્યારે હું
આટલા વર્ષોથી સ્લમમાં કામ કરું છું જુદા જુદા. પહેલા પૂછતા હતા કે તમારે ત્યાં શું શું માંદગી આવે, તો ઝાડા ઉલટી, મેલેરિયા એવું કહેતા હતા. આજે પૂછીએ તો પહેલા ડાયાબિટીસ કે બીજું કેન્સર કે, એટલે એમના પણ એ પ્રશ્નો છે. તો એમના અને એમની આપણે શું કામ ચિંતા કરવી જોઈએ, એટલા માટે કે એમને સ્વસ્થ રાખીશું તો આપણે બધા પણ આર્થિક રીતે અને બધી રીતે સ્વસ્થ રહી શકીશું. એટલે એમને માટે આપણે કામ કરવાનું ચાલુ રાખવું પડશે. હવે મને બંધ કરવાનું કહી દીધું છે. જો મને I request Dr. Meeta Ben Paswala, the convener of this entire show or entire event, to please felicitate Dr. Vikas Ben Desai, જે અમારા બધાના ટીચર રહી શક્યા છે. સુરતમાં કોઈ એક ડોક્ટર એવું નથી કે જેને મેડમે નહીં ભણાવ્યું હોય, અને મેડમે આટલો સમય આપ્યો. કાલથી મેડમ આપણી સાથે છે અને ખૂબ જ હેલ્થ ક્ષેત્રે ગાંધીનગરમાં પણ કામ કરેલું છે. ગાંધીનગરના ડિરેક્ટર પણ હતા. ખુરશીઓ 5 મિનિટમાં ઉપર આવી જશે. 5 મિનિટ માટે ખાલી બેર કરજો. 5 મિનિટ પછી ખુરશીઓ આવી જશે. 50 ખુરશીઓ ઉપર મંગાઈ છે બીજી. નિપેશ, આઈ રિક્વેસ્ટ યુ ટુ કોલ ધ નેક્સ્ટ સ્પીકર. થેન્ક યુ ડોક્ટર પાટલ વડકા મેમ. Now I request to Dr. Soumitra Shah sir, please come on the stage. Dr. Soumitra Shah sir, MS ENT che director che Shruti ENT Hospital and Cochlear Implant Center, winner of the RAF Cooper Award, only private hospital recognized under Gujarat Government Cochlear Implant Scheme. Emne more than 1000 cochlear implant surgery kareli che. અને એક ગવર્મેન્ટની સાથે રહીને સેવા ભાવે એમણે સર્જરી કરેલી છે. એમનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ છે કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સમાં મિડલ ઇયર સર્જરી એન્ડ એન્ડોસ્કોપી સાઇનસ સર્જરી. એમની હોસ્પિટલ અઠવાગેટ પાસે આવેલી છે, શ્રુતિ ઈએનટી હોસ્પિટલ એન્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સેન્ટર. તો નાવ આઈ રિક્વેસ્ટ ડૉક્ટર સૌમિત્ર શાહ સર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ એન્ડ ગીવ યોર બેસ્ટ ઇન એઝ પર યોર સબ્જેક્ટ. થેન્ક યુ. Thank you, Nishwik. Good afternoon. I think try to speak in Gujarati, it's easy. At the outset, thank you, South Gujarat Chamber. Password number, thoda mahina pehla bhi humne gulat mein ek talk kare thi, aapke sath password avsar hai sir. Thank you, Parul Ben Vadgama. Thank you, Meeta Ben. And Vasant Ben, thank you so much. Mane lagu hai, જ્યારે ચેમ્બરે વાત કરી હતી, પામીબેને વાત કરી હતી, તો મને એવું કીધું હતું કે તમે ડેફનેસ વિશે બોલો. 15 મિનિટમાં ડેફનેસ કે બહેરાશ આખું કવર કરવું બહુ અઘરું છે. હું બેઝિક પોઈન્ટ્સ તમને જેટલી સરળ ભાષામાં સમજાવી શકું એટલું સમજાવી દઈશ. આજે કેમ આપણે વાત કરવી જોઈએ બહેરાશ વિશે, એનું એક પોઈન્ટ છે કે ડેફરન્સ જે છે તે આ દેશની એક ઇન્વિઝિબલ ડિસેબિલિટી આપે છે. ઓકે, આપણે જ્યારે રસ્તા પર ગાડી ચલાવતા હોઈએ, લાકડી લઈને મારા જતું હોય તો આપણે ગાડી બ્રેક મારે લાગણી આવે તો જો બિચારાને કંઈક તકલીફ છે અને પ્રોબ્લેમ છે, દુઃખ થાય, આપણને ખરાબ લાગે, આપણે વેટ કરીએ. કોઈ આંધળું માણસ જતું હોય તો બી આપણને એવું થાય, આપણે સામેથી ગાડી બંધ કરી દઈએ કે બિચારાને જવા દઈએ, બિચારો તકલીફમાં છે, વિકલાંગ છે. હવે આ જ રૂમમાં તમારા આજુબાજુમાં કોઈ બેઠું હોય જેને સંભળાતું નહીં હશે તો તમને ખબર બી નહીં પડશે. એ જ રીતે તા રસ્તા પર કોઈ ચાલતો માણસ હોય તમે હોર્ન માર્યા કરશો, નહીં સાંભળશે બે સુરતી ગાળ આપશો. પણ આપણા કોઈ દિવસે ખબર જ નથી પડતી કે માણસ સાંભળતું જ નથી તો બિચારો સમજવાનો ક્યાંથી. સો દેટ્સ વી કોલ ઇટ ઇનવિઝિબલ ડિસેબિલિટી. કેમ કે જે સાંભળતું નથી કે જન્મથી નથી સાંભળતું કે પછી સાંભળતું બંધ થઈ ગયું તો બોલતું બી ઓછું થઈ જવાનું છે, એટલે એને કમ્યુનિકેશન સ્કિલ્સ જ નથી આવવાના. એટલે જે હિયરિંગ લોસ છે તેના લીધે બહુ જ બધી તકલીફો લોકોને થતી હોય છે, માનસિક ત્રાસ થવા લાગે છે, સોશિયલ આઇસોલેશન થાય છે, ડિપ્રેશન થાય છે.
સો હિયરિંગ લોસ તમે કેટેગરાઇઝ સો બેઝિકલી હિયરિંગ લોસ તમારું કેટેગરીઝ માઇલ્ડ હોઈ શકે મોડરેટ હોઈ શકે સિવિયર હોઈ શકે કાનની નસના લીધે હોઈ શકે પડદાના પડદામાં કાના લીધે હોઈ શકે કોઈ ટ્યુમરના લીધે હોઈ શકે પણ એક વસ્તુ બહુ ચોક્કસ છે કે હિયરિંગ લોસ કંઈ બહુ અંડર પ્રેવલન્ટ નથી બહુ પ્રેવલન્ટ વસ્તુ છે આ WHO સ્ટેટિસ્ટિક્સ છે આખી દુનિયાના સ્ટેટિસ્ટિક્સ છે કે કરન્ટલી નિયરલી 20% ગ્લોબલ પોપ્યુલેશન જે છે આપણા આખા દેશ આખી વિશ્વમાં એમાં કંઈક જાતની હિયરિંગ પ્રોબ્લેમ છે અને એમાંથી તમે 430 મિલિયન લોકો જો એ લોકોને ડિસેબલિંગ હિયરિંગ લોસ છે એટલે 1/5 દુનિયાની પોપ્યુલેશન એવી છે જે લોકોને એટલી સાંભળવાની તકલીફ છે જેથી એમનું કામ અફેક્ટ થાય છે ભણવાનું અફેક્ટ થાય છે વ્યવસાય અફેક્ટ થાય છે અને જો તમે WHOની વાત માનો તો 2050 સુધીમાં દેર કુડ બી ઓવર 700 મિલિયન પીપલ જે લોકોને આ જ તકલીફ હોય દેટ ઇઝ 1/4 લોકોમાં એક માણસ જેને એટલી તકલીફ હોય કે જે પોતાનું નોર્મલ રૂટીન કામ નહીં કરી શકે અને એવું નથી કે સાંભળવાની તકલીફ ખાલી ગરડાઓને જ થાય છે કે આપણે ઉંમર વધી ગઈ એટલે થઈ બહેરાશ અફેક્ટ્સ એવરીબડી સો જન્મ થતા 200 બાળકોમાં એકને તકલીફ થાય 5 ટીનેજર્સમાંથી 1 ટીનેજરને આપણી ઉંમરના લોકોમાં 5માંથી 1ને અને એટલીસ્ટ 1 in 3 સિનિયર સિટીઝન્સને અગેન ઇમ્પેક્ટ જન્મથી બહેરાશ તમારા વ્યવસાયની ઉંમરમાં બહેરાશ કે સિનિયર સિટીઝનમાં બહેરાશ કોઈ બી ઉંમર બહેરાશના ઇમ્પેક્ટ્સ છે તમારા લિસનિંગ સ્કિલ્સ કમ્યુનિકેટિંગ સ્કિલ્સ ખરાબ થાય છે જેને નાનપણથી બહેરાશ છે તેનું લેંગ્વેજને બોલવાનું બગડી જાય છે એજ્યુકેશનમાં પ્રોબ્લેમ અનએમ્પ્લોયમેન્ટ થાય સોશિયલ આઇસોલેશન એ બધાને લીધે મેન્ટલ હેલ્થ બગડે ડિપ્રેશન આવે અને લોકો એકલા થવા લાગે કેમકે પોતાની આઈડેન્ટિટી નહીં થાય શરમ આવે લોકોની સામે વાત કરવાની સો કોઝિસ આપણે જો ખાલી મોટાઓમાં જોઈએ તો બહુ જાતના કોઝ હોય છે કોઈ કે કાનમાં વાગ્યું હોય કોઈ એક્સિડન્ટ થયું હોય વાયરલ ઇન્ફેક્શન થયું હોય વસંત મેં ઓક્યુપેશનલ હેલ્થની વાત કરી એને થોડીક આગળ વાત કરીશ થોડીક વારમાં સૌથી મોટી વસ્તુ એ છે એક્સપોઝર ટુ લાઉડ સાઉન્ડ ઇન્ડસ્ટ્રી નોઇઝ એક લગનોના ડીજે 2 પ્રોગ્રામો 3 ગણપતિ વિસર્જન 4 ને અમે તો રોજ કામ કરીએ છીએ દર ગણપતિ વિસર્જન પછી 10-12 લોકો આવે અમારા ત્યાં કેમકે ડીજેનું ફિલ્ટર નહીં હોય કોઈ કોઈ જાતની અકાઉસ્ટિક્સ નહીં હોય લોકો જોર જોરથી વગાડ્યા કરે સો હિયરિંગ લોસ કે સાંભળવાની તકલીફ તમે જુઓ તો તમારા કાનના 3 ભાગ જોડે 3 રીતે વૈસાય છે કાનના બહારના ભાગનું હોઈ શકે કાનના પડદા અને સાંભળવાની હલકીઓના પ્રોબ્લેમના લીધે થઈ શકે કે અમે કીધું તેમ તમે સાંભળવાની નસના ઇશ્યુઝના લીધે થઈ શકે દરેક વસ્તુના કારણ જુદા છે દરેક વસ્તુની સારવાર જુદી છે જો આપણે સિમ્પલ કન્ડક્ટિવ હિયરિંગ લોસ જે કહીએ છીએ ખાલી કાનના બહારના ભાગ કે પડદા સુધીનું કહીએ તો એ વસ્તુ ટ્રીટેબલ છે ઘણીવાર દવાથી ઘણીવાર સિમ્પલ સર્જરીસથી સો એ તમે જુઓ તો કાનના બહારના ભાગમાં મોસ્ટ કોમન કારણ હોય કાનમાં કચરો જામી જવો કોઈ પર કંઈક જીવડું કે કોઈ પથ્થર ઘૂસી જવું ઘણા લોકોને આ રૂમમાં અને આપણા શહેરમાં ઇયરબડ્સ વાપરવાની બહુ ટેવ છે તો ઇયરબડ્સ નાખી નાખીને ખોતરો એટલે કાનમાં ફોલ્ડી થાય તો એ બેરાશ થઈ શકે કોઈક વાર જન્મથી આ તમારું જે કાનની બહારની હલકી હોય તે નાની હોય કે ચોંટી હોય તો એ પ્રોબ્લેમ થઈ શકે પણ આ બધી વસ્તુ એવી છે જે બહુ સિમ્પલ છે તમે એકવાર ENT સર્જનને મળશો તાત્કાલિક સારવાર થઈ જશે તકલીફ જે બીજા કારણો આવે તે કાનના વચલા ભાગના છે જે પડદા અને કાનની સાંભળવાની હલકીઓના છે એમાં સૌથી કોમન છે કાનમાં રસી આવી ઘણા લોકો હોય જે પણ જન્મથી કે નાનપણથી કાનમાં રસી આવે 2 વર્ષે 5 વર્ષે 1 વાર આવે ડૉક્ટરને બતાવે નહીં તરત તો કંઈ થાય નહીં પણ ધીમે ધીમે જેમ ટાઈમ જાય કેમકે કાનને અવાજ પહોંચતો જાય અને પેલા પડદામાં કાણવું એટલે તમારી બહેરાશ વધતી જાય હવે આ જ વસ્તુ તમે જો ટાઈમ પર બતાવી દો અને એની એક સિમ્પલ 1/2 કલાકની સર્જરી કરાવી દો તો તમે નોર્મલ માણસ જેમ સાંભળતા થઈ જાઓ પણ તમે એને ચલાવતા જશો તો ઇવેન્ચ્યુઅલી નસ ખરાબ થાય સો એ બહુ સિમ્પલ પ્રોબ્લેમ બીજી તકલીફ એ છે કાનમાં શરદીને લીધે થાક બેસી જવી એ ઘણીવાર હવે બહુ લોકો સ્કૂબા ડાઇવિંગ કરે છે બહુ લોકો એર ડાઇવિંગ કરે છે નેગેટિવ પ્રેશર આવે એનાથી કાન બંધ થઈ જાય ફ્લાઇટ્સમાં જતા હોય શરદી હોય અને ફ્લાઇટ લેન્ડ કરે ત્યારે કાન બંધ થઈ જાય અમારા પાસે આવતા આવતા તો 20 દિવસ કાઢી નાખે ખુલી જશે પણ એના લીધે બી બહેરાશ થાય બાળકોને આ બહુ થતું હોય છે બાળકોને ટોન્સિલની તકલીફ હોય છે બાળકોને બહુ જ આ તકલીફ થતી હોય અગેન જે પીડિયાટ્રિશિયન્સ પાસે જાય કે જનરલ ડૉક્ટર પાસે દવા લઈ લે પણ ઇવેન્ચ્યુઅલી એના લીધે બાળકનું ભણવાનું બાળકનું બોલવાનું બધું બગડી શકે એટલે આ બધી વસ્તુઓ સિમ્પલ દવાઓથી મટી જાય તો તમે ટાઈમ પર બતાવી દો તો
ઊંધું જ કર્યું. આ એક બીજો રોગ એક એક છે જેને ઓટોસ્કલેરોસિસ કહેવાય, કે તમારા કાનમાં ત્રણ સાંભળવાની હાડકી આવે, કોઈ બી અવાજ બહારથી આવે તો આ પડદો હલે, એટલે આ ત્રણ હાડકી હલે. એક રોગ એવો આવે જેને ઓટોસ્કલેરોસિસ કહેવાય, જેમાં મેઇન હાડકું તમારું ચોંટી ગયું હોય. હવે આ રોગ કેમ થાય છે તે કોઈને ખબર નથી. ઘણા લોકોને હેરિડિટરી હોય છે કે ફેમિલીમાં રન થતું હોય છે, બહેનોમાં ખાસ વધારે થાય છે, કે પ્રેગ્નન્સીમાં કોઈમાં હોર્મોન્સ વધી જાય તો આ રોગ થતો હોય છે. બેઝિકલી આ રોગની સારવાર દવાથી થતી જ નથી. આ તમે જો ટાઈમ પર બતાવી દો, એનું ડાયગ્નોઝ કરીને સિમ્પલ સર્જરી કરીને બધું હલકું ચેન્જ કરાવી દો, નોર્મલ માણસને તમે સાંભળતા થઈ જાઓ. નહીં તો પછી જેમ આ રોગ વધે તેમ નસ નબળી થાય, એટલે પછી મશીન જ કરવું પડે. એટલે બેઝિકલી કહેવાનો અર્થાત એ છે, કાનમાં રસી આવે કે બહેરાશ જેવું લાગે તો એક વાર ઈએનટી સર્જનને મળી લો. કંઈ નહીં હશે તો વહેમ નીકળી ગયો, ને કંઈ હશે તો ટાઈમ પર જશો ઠીક થઈ જશે. સૌથી ખરાબ જો કાનમાં પડદાના ભાગમાં પ્રોબ્લેમ હોઈ શકે તો એક સડો. આ એક રોગ એવો છે જેમાં તમારી કાનની જે હડકી આવે તે સડે, એમાં રસી બહુ નહીં આવે લોકોને, પણ જ્યારે બી રસી આવે વાસ બહુ મારે. એટલે પાછું ફેમિલી ડૉક્ટરને બતાવીને દવા લઈને લોકો ચલાવો ચલાવો કરે, પણ આ રોગ વધે, કેમ કે તમારી આ કાનની જે હડકી છે તે મગજ જોડે જોડાયેલી હોય. એટલે જ્યાં સુધી લોકો અમારા પાસે પહોંચે, એક રોડી ચક્કર આવતા હોય, માથું દુખતું હોય, ઘણા લોકો મોડું આંકું થઈ જાય, એટલે આ બી રોગ તમે ટાઈમ પર બતાવી દો. આજના જમાનામાં સીટી સ્કેન્સ આવી ગયા જે સારી રીતે તમને નિદાન કરી આપે, અને ટાઈમ પર ટ્રીટમેન્ટ કરી દો તો સારા છે. પોઈન્ટ આ બધામાં એક જ છે કે તમે શરદી ચાલ થતી રહેશે, તમે નહીં મટાડશો મરી નહીં જશો. તમને ગળામાં ઇન્ફેક્શન થયા કરશે, નહીં મટાડશો ખાલી બોડી વીક થશે. કાનના રોગો તમે નહીં મટાડશો તો એક ટાઈમ પછી નસ ચાલી જશે, અને એ ઇરરિપેરેબલ છે. પછી ઓપ્શન્સ બીજા છે, હું તમને કહીશ થોડીક વારમાં. એટલે તમે ટાઈમ પર એનું સોલ્યુશન લઈ લો તો બીજી કોઈ તકલીફ થવાની જ નથી. હવે વાત કરીએ કાનની સાંભળવાની નસની તકલીફોની, જેમાં કાનની નસ છે તે નબળી પડવાની ચાલુ થઈ જાય. સો બેઝિકલી સાંભળવાની નસની તકલીફ ઘણા કારણોથી થાય છે. કોઈકને જન્મજાત હોય છે, કોઈકને ડાયાબિટીસના રોગના લીધે થાય છે, કોઈકને જેનેટિક કોઝિસ છે, કોઈકને મોસ્ટ કોમનલી ઓક્યુપેશનલ હઝાર્ડ્સ છે, નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ છે, ઉંમરના હિસાબે થઈ શકે. આ એક વસ્તુ એ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને હું ખાલી ચેમ્બરમાં લેક્ચર આપવા આવ્યો છું એટલે જ નથી બોલતો, પણ જનરલી આ બધાને જાણવાની બહુ જરૂર છે કે ઓક્યુપેશનલ હિયરિંગ લોસ એક બહુ કોમન વસ્તુ છે. અપ્રોક્સિમેટલી 15% લોકોને છે, અને એ બેઝિકલી નોઇઝ ઇન્ડ્યુસ છે. ઇન્ડસ્ટ્રી નોઇઝ હોઈ શકે, દિવાળીના ફટાકડા હોઈ શકે, મેં કીધું તેમ લગ્નો અને વિસર્જનના ડીજે હોઈ શકે, અને ઘણા લોકો એરપોર્ટ્સ પહેરીને જે 400 કલાક મ્યુઝિક સાંભળે તે બી હોઈ શકે. એટલે મોર દેન 1% બિલિયન 12 થી 35 વર્ષ ઉંમરના લોકો એટ રિસ્ક ફોર હિયરિંગ લોસ છે, બિકોઝ બેઝિકલી એ લોકો આટલું લાઉડ નોઇઝમાં રહે છે. એટલે આ વસ્તુ આઇડેન્ટિફાય કરવી, તમારે પોતે તમે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા એના પગલાં લેવા, પોતાની જાતને પ્રોટેક્ટ કરવું આમાં બહુ જરૂરી છે, બિકોઝ તમે આને પ્રિવેન્ટ કરી શકો છો. સો બેઝિકલી આમાં તમને થાય શું, તમને અવાજો એકદમ ઊંચી પીચની લાગવા લાગે, તમને શ અને સ અને બધા શબ્દોમાં ખ્યાલ નહીં આવે, કોઈક વાર તમને એવું લાગે કે લોકો ગુનગુન ગુનગુન કરીને બોલે છે, મને સમજ નથી પડતી. અગેન એનો ઇમ્પેક્ટ તમારી બોડી પર પડે. તમે 10-12 કલાક મોટા અવાજમાં કામ કરતા જશો તો તકલીફો થવાની જ છે, કોન્સન્ટ્રેશન ઇશ્યુઝ થવા લાગે, ગભરામણ થાય કોઈક લોકોને, જે લોકોને હાઈ ઓલરેડી બ્લડ પ્રેશર રહેતું હોય એ લોકો બ્લડ પ્રેશર વધવા લાગે, જલ્દી તમે થાકવા લાગો, જલ્દી ઇરિટેબલ થવા લાગો, એટલે મજા નહીં આવે. તો 10 કલાક કામ કરતો, અવાજમાં જ કામ કરતો, તમે કંટાળવા છેલ્લે તમારી એફિશિયન્સી બગડી જ જવાની છે. એટલે એઝ ઇન્ડસ્ટ્રી અને આ ચેમ્બર જોડે મારી વાત થઈ છે, અને આજે મારી વસંતબેન એક જોડે બી પાછી આના વિશે વાત થઈ છે. ઇન્ડસ્ટ્રીએ બેઝિકલી આની જવાબદારી લેવી બહુ જરૂરી છે. તમે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો કે જે લોકો ઇન્ડસ્ટ્રીઝ પોતે હો, બેઝિકલી તમારે સમજવાની જરૂર છે કે આ પ્રોબ્લેમ શું છે. તમે સમજો, તમારા મશીન સુધારો, બેટર એન્જિનિયરિંગ સ્કિલ્સથી મશીન જેવા રાખો જેમાં સાઉન્ડ ઓછું હોઈ શકે, પોસિબલ નહીં હોય તો પ્રોટેક્શન આપાવો, તમારા બધા વર્કર્સને ઇયર પ્લગ્સ આવે છે, પ્રોટેક્ટિવ ગિયર આવે છે એ પહેરાવો, અને બેઝિકલી સ્ક્રીનિંગ કરાવો કે દર વર્ષે એટલીસ્ટ એક વાર તમારા બધા જ એમ્પ્લોયીઝનું એક બેઝ લાઇન કાનનું સાંભળવાની તપાસ થઈ શકે. એટલે દરેક એમ્પ્લોયી તમે એટલીસ્ટ વર્ષમાં એક વાર ટેસ્ટ કરાવતા રહેશો તો એટલીસ્ટ ખ્યાલ તો આવશે.
અને જે પેશન્ટ આઈડેન્ટિફાઈ થઈ જાય એને તકલીફ છે તો એને કંઈ બીજું કામ સોંપી દો. વોટ ઇઝ દેટ કેન બી પ્રિવેન્ટેડ જો તમે ટાઈમ પર એને કરી શકો. કોમન મેન માટે આ એક વસ્તુ બહુ જ સિરિયસ છે. સડન સેન્સરી યુરિન લોસ કહેવાય જે બેઝિકલી આ એક એવી ઇમરજન્સી છે જેવું હાર્ટ એટેક છે, જેવું સ્ટ્રોક છે, જેવું તમારો એક્સિડન્ટ છે. ઘણી વાર તમે તમારા ઘરમાં કે તમારા આજુબાજુ કોઈકને જોયું હશે કે સડનલી કાનમાં તમે ઊંઘીને ઉઠો અને સવારે સાંભળવું બંધ થઈ ગયું. આપણે લાયક કચરો થઈ ગયો, સૂન મારી ગયો, કઈ હશે, ફેમિલી ડોક્ટરને મળીએ, 5 દિવસ દવા કરીએ, 10 દિવસ દવા કરીએ, નહીં મટે. સો બેઝિકલી એક રોગ એવો છે જેમાં કોઈ કારણ હજુ કોઈને ખબર નથી, પણ જનરલી વાયરલ ઇન્ફેક્શન લીધે નસ મરી જાય અને 72 કલાકમાં તમે એની ટ્રીટમેન્ટ નહીં કરો તો આ જીવને નસ ગઈ. એટલે ડૉક્ટરો બી વાંકમાં છે, એમાં અમે બી વાંકમાં છે, જનરલ ફિઝિશિયન્સ બી વાંકમાં છે કે કોઈ સમજતું હોય. તમે તો ચાલ્યા તો ડૉક્ટર પાસે, પણ જો તમને કોઈ રિફર જ નહીં કરો તમને ખ્યાલ નથી આવવાનું. પણ તમારા માધ્યમથી તમારા ઘરમાં કે તમારા પરિવારમાં કે ફ્રેન્ડ્સમાં જણાવજો કે ક્યારેક બી એવું જો થાય કે સડનલી તમને લાગે કે એકદમ આ કાન ચાલતું હતું કાલ રાતે નાખે બંધ થઈ ગયું છે તો પ્લીઝ ENT સર્જને તરત બતાવજો, કેમ કે આમાં જો 72 કલાક નીકળી ગયા તો કંઈક નથી થવાનું. વેન ટુ ગો ફોર હિયરિંગ ટેસ્ટિંગ, એટલે તમે તમારા ઘરમાં કે તમારા આજુબાજુ કે તમે પોતે ક્યારે તમારે જવું જોઈએ હિયરિંગ ટેસ્ટ કરવા, જ્યારે તમને એવું લાગે કે તમે ફોન પર વાત કરવામાં તકલીફ પડે છે, તમને એવું લાગે કે તમારે તમારા ફેમિલી મેમ્બર્સને વધારે પૂછવા લાગ્યા છો કે આ શું બોલો, આ શું બોલો, આ શું બોલો, તમે સામેથી જુઓ તો તમને સમજ નથી પડતી, અને તમને જો બહુ લોકો વાત કરતા હો કે તમે મીટિંગમાં ગયા હો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય લોકો વાત કરતા હોય તમને સાંભળવામાં તકલીફ પડતી હોય તો ટ્રીટમેન્ટ ઓપ્શન્સ જ્યારે નસના હોય ત્યારે જાત જાતના ઓપ્શન્સ. આજથી 15 વર્ષ પહેલાં સુધી ખાલી હિયરિંગ એડ હતા, હવે હિયરિંગ એડ્સ બી છે. જ્યારે હિયરિંગ એડ્સ કામ નથી કરતા ત્યારે કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સ બી છે. હું ટાઈમ માટે આપણું સ્કીપ કરી દઈશ અને જનરલી થોડીક વાત કરીશ બહેરાશ વિશે. આમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટની કેમ કે આ એક વસ્તુ એવી છે જે લાઈફ ચેન્જિંગ છે. આ એક એવું ડિવાઇસ છે જે આ શરીરમાં મૂકવા માટે પહેલું ઇન્ટેલિજન્ટ ઇમ્પ્લાન્ટ છે. તમે ની રિપ્લેસમેન્ટ તો કરાવો છો, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરો, પણ આ એક વસ્તુ એ છે જે આખી એક તમારી સેન્સ જે ભગવાને કાઢી નાખેલી સાંભળવાની તો આખી નોર્મલ પાછી સુધારી શકે છે. એટલે જે બાળક કે જે માણસ જેને હિયરિંગથી ફાયદો નથી થતો એ જો કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવી દે તો બેઝિકલી આ રૂમમાં આરામથી બેસીને જે તમે હું સાંભળું છું બધું જ સાંભળી શકે છે. ઓફ ધ રેકોર્ડ એક બેઝ મેપ બીજી લઈશ મેડમ, કેમ કે આ વસ્તુ સમાજને સમજવી બહુ જરૂરી છે. ન્યૂ બોર્ન હિયરિંગ સ્ક્રીનિંગ, ન્યૂ બોર્ન હિયરિંગ સ્ક્રીનિંગ બેઝિકલી એ કંઈ જ નથી કે જન્મ પર દરેક બાળક જે જન્મ્યું હોય તેનું એક 5 સેકન્ડનું હિયરિંગ ટેસ્ટ થવું. આ ચર્ચા હું જો ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં હોત તો કરતો બી નહોતો, કેમ કે ત્યાં કમ્પલસરી છે. આ દેશો એવા છે જ્યાં બાળકનું બર્થ સર્ટિફિકેટ નથી અપાતું જ્યાં સુધી આ ટેસ્ટ નથી થતું. એટલે બેઝિકલી આ એક વસ્તુ એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણા દેશમાં 3 મિલિયન ડેફ છોકરા, હવે તમે મોટાઓને ભૂલી જાઓ, હું ખાલી 5 વર્ષથી નાના લોકોની વાત કરું છું, 3 મિલિયન ડેફ છોકરા છે અને નિદાન થતાં થતાં એ બાળક 18 થી 24 મહિનાનું થઈ જાય છે. મેં કીધું કેમ ડીએટ બહારના દેશોમાં આ પહેલા દિવસે થઈ, હવે આ જરૂરી છે કે કેમ આ જલ્દી ચેક થવું જોઈએ એ બહુ જરૂરી છે. કેમ કે ભગવાને જે કાનની રચના કરેલી એમાં જે જગ્યાઓ આપેલી તે જ વપરાતી જ્યારે તમે કાનને અવાજ આપો. જો મગજને અવાજ નહીં પહોંચે, મગજને અવાજ પહોંચે તો જ એ કાનનું સેન્ટર ડેવલપ થાય, તો જ બોલવાનું સેન્ટર ડેવલપ થાય. જો 3 વર્ષની ઉંમર સુધી બાળક નહીં સાંભળે કોઈ કારણથી, ને તમે એને કોઈ જ જાતનું સાંભળવાની આઈપુની હોય, મશીન કે ઇમ્પ્લાન્ટ નહીં કરાયું હોય, તો જે તમારું જોવાનું કેન્દ્ર છે માથામાં તે તમારા સાંભળવાના કેન્દ્ર ઉપર હાવી થઈ જાય. એટલે તમે કોઈ બી બેરામૂંગા છોકરાને જોશો કે માણસને જોશો કોઈ ઈશારા બહુ સારા કરે, એ લોકો તમારી જોડે ઈશારા બહુ સારી રીતે વાત કરે, એનું કારણ છે. સાયન્ટિફિક કારણ એ છે કે એમના મગજમાં જે નજરનું કેન્દ્ર છે તમારું માગણા ડબલ છે, એ સાંભળવાના બોલવાના ભાગને લઈને આખું ત્યાં મગજમાં એ યુઝ થઈ ગયું છે. એટલે ક્યાં તમે ભગવાને આપેલી શક્તિ વાપરો, કાંઈ તમે નહીં વાપરી શકશો કોઈ દિવસ. એટલે બેઝિકલી આ વસ્તુ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે તમે બાળકને જો આઈડેન્ટિફાય જ નહીં કરશો તો તમે એને ટ્રીટમેન્ટ ક્યાંથી આપશો. એટલે અમે એઝ અ હોસ્પિટલ, હું બધું સ્કીપ કરું છું, ટાઈમ નથી. એટલે આઈડિયલી મેં કીધું તેમ કે યુનિવર્સલ સ્ક્રીનિંગ થવી જોઈએ. અમે એઝ અ હોસ્પિટલ અમુક ગાયનેક હોસ્પિટલ્સ અને પીડિયાટ્રિશિયન જોડે મળીને એટલીસ્ટ જે છોકરાઓ કે જે બાળકોને આઈસીયુમાં મૂકવા પડ્યા છે, જે લોકોને કાચની પેટીમાં રાખવા પડ્યા છે, એ લોકોને તો ટેસ્ટ કરતા થઈ ગયા છે. એક રિક્વેસ્ટ સમાજને એ છે કે મા બાપ પહેલાં હોય, મા ખાસ જેને ખબર પડી જાય કે બાળક સાંભળતું નથી,
સમાજ એવું છે કે દાદા કહેશે કાલે સાંભળશે, દાદી કહેશે પરમ દિવસે સાંભળશે, સામેના ઘરવાળો કહેશે પાંચ દિવસ પછી સાંભળશે. એટલે જો કોઈક માં કહેતી હોય કે ના મને ડાઉટ લાગે છે તો એ પાંચ સેકન્ડનો ટેસ્ટ કરાવવામાં કે બહુ વાંધો થતો નથી. પહેલા મેં કહ્યું તેમ હિયરિંગ લોસ એક ઇમરજન્સી છે, તમે જો ડાયગ્નોસ કરી દેશો ટાઈમ પર ટ્રીટ કરી દેશો તો આ બાળકો સાંભળતા બોલતા તમારા મહાજન થઈ જશે. અમે અમારું કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ 2008માં ચાલુ કરેલું, 1000 ઉપર બાળકોના ઇમ્પ્લાન્ટ અમે કરી ચૂક્યા છે. મને બહુ ગર્વથી કહેતા થાય છે કે મારા બાળકોને મેં આજથી 12 વર્ષ પહેલાં કરેલા, તે ગઈકાલે છોકરી અહીંયા રિમોટ જે ઇનોગ્રેશન રૂપેમાં આવી હતી એ 10મામાં સ્ટેન્ડર્ડમાં નોર્મલ સ્કૂલમાં ભણીને બોર્ડની એક્ઝામ આપવાની છે 10 દિવસ પછી. મારા 4 છોકરા જે બેરામુંગા હતા તે બધા કોલેજમાં ઘૂસીને કોઈક નર્સિંગ, કોઈક બેન્કિંગ, કોઈક એન્જિનિયરિંગમાં ઘૂસી ગયા છે. કેમ? એમાં અમારો કોઈ શ્રેય નથી. બેઝિકલી મા બાપ જલ્દી એ બાળકો લઈને આવેલા અમારા પાસે. ટ્રીટમેન્ટ તો હતી જ, પણ તમે આવશો તો ટ્રીટમેન્ટ થશે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક મોંઘી વસ્તુ છે, એવરેજ કોસ્ટ 6-7 લાખ રૂપિયા હતાનું. પણ છેલ્લા 2015થી સરકાર આમાં ઇન્વોલ્વ છે અને સરકાર જોડે અમારું MOU છે જેમાં ઇમ્પ્લાન્ટ 5 વર્ષથી નાના બાળકોને ફ્રી ઓફ કોસ્ટ મળે. એટલે હવે તો ખર્ચાનો બી પ્રોબ્લેમ નથી. અને અમે એક જ પ્રાઇવેટ હોસ્પિટલ છે આ સ્ટેટમાં જે સરકાર જોડે અમે જોડાયેલું છે અને અમે અમારી બધી સર્વિસીસ ફ્રી આપીએ છીએ. એટલે બધું જ છે, બધું જ તૈયાર છે. બાળક તમે એઝ અ સમાજ, એઝ અ ફેમિલી જો તમે એક્સેપ્ટ કરશો અને ડાયગ્નોસ નિદાન કરાવશો તો ટ્રીટમેન્ટ બધી જ આના માટે છે. વધારે ટાઈમ નહીં સાહેબ, બધા અમારા બાળકો છે, કોઈ મ્યુઝિક કરે, કોઈ ક્રિકેટ રમે, કોઈ ભરતનાટ્યમ કરે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આપણે આપણા ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીશું કે તેઓ પણ આ પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરે. આઈ થિંક બેરા ને VAP બોથ શુડ બી ઇન્ક્લુડેડ ઇન ધ નિયોનેટલ કેર. થેન્ક યુ સૌમિત્રભાઈ, ને તમે જે સમાજને મદદ કર્યા છે તે બદલ તમને કોંગ્રેચ્યુલેશન્સ. આઈ રિક્વેસ્ટ ડૉક્ટર જગદીશભાઈ વગાસિયા ટુ ફેલિસિટેટ ડૉક્ટર સૌમિત્ર સા વિથ ધ મોમેન્ટ એન્ડ ધ બુકે. આજના ડિજિટલ જમાનામાં અને ગેજેટ્સમાં કાનની સંભાળ કેટલી ઉપયોગી છે એ એમણે ખાસ આપણે માર્ગદર્શન આપ્યું. એમના સ્કૂલ હવે આપણે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોમાં છે, શ્રુતિ એન્ટી હોસ્પિટલ. અમે એક્ચ્યુઅલી સ્ટોલ છે 503 છે સ્ટોલ, એમાં એકચ્યુઅલી એક સોફ્ટવેરને એક સિસ્ટમ મૂકેલું છે કે તમે ખાલી જઈને જો તમે સાંભળવાની તકલીફ નહીં હોય તો બી તમે ઇયરફોન પહેરશો, તમને લોકો એક્સપિરિયન્સ કરાવશે કે જે નહીં સાંભળતો તેમ કેવું લાગે અને મશીન પહેરીને કેવું સાંભળી શકે. એટલે એકવાર જઈને એ જોજો તો તમને ખ્યાલ આવી જશે.